હેલો ફ્રેન્ડ્સ, એલકે એકેડેમીમાં તમારું સ્વાગત છે. હું આકાશ મહેતા. આજે આપણે ડિસ્કસ કરીશું કરંટ અફેર્સ એપ્રિલ 3rd વીકનું. ઓકે, એન્ડ લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ન્યૂઝ. આપણી પહેલી ન્યૂઝ છે નિકાસ પ્રોત્સાહન કેપિટલ ગુડ્સ યોજના. નિકાસ પ્રોત્સાહન કેપિટલ ગુડ્સ યોજના વિશે આપણે ભણવાનું છે. ઓકે, તો આ ન્યૂઝ રિસેન્ટ ન્યૂઝમાં કેમ આવી કે તાજેતરમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે નિકાસ પ્રમોશન કેપિટલ ગુડ્સ યોજના હેઠળ જે આવશ્યકતા હતી તેને થોડું રિલેક્સેશન આપ્યું છે. તેમાં થોડુંક લિબરેશન કરાવ્યું છે. એ શું લિબરેશન કરાવ્યું છે, શું રિલેક્સેશન આપ્યું છે એ આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલાં આપણે આ સ્કીમ શું છે, નિકાસ પ્રોત્સાહન કેપિટલ ગુડ્સ યોજના શું છે એના વિશે આપણે ચર્ચા કરીએ. તો કેપિટલ ગુડ્સ ફ્રેન્ડ્સ, કેપિટલ ગુડ્સ એ કયા ગુડ્સ કહેવાય? કેપિટલ ગુડ્સ એટલે કે જે ફાઇનલ પ્રોડક્ટ બનાવવા માટે જે પણ ગુડ્સ વપરાય ને તેમને કેપિટલ ગુડ્સ કહેવાય, રાઈટ? કે મશીનરી, સાધનો, ઇમારતો, કે જે કોઈ પણ વસ્તુને ફાઇનલ પ્રોડક્ટ બનાવવા માટે જે પણ વસ્તુ, રો મટીરિયલ, જે પણ કોઈ મશીનરી, કોઈ પણ ટૂલ્સ જે પણ કહેવાય તે એક કેપિટલ ગુડ્સ કહેવાય, બરાબર? ઓકે, તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ કે ફાઇનલ પ્રોડક્ટ એ ઇન્ડિયાની અંદર બને, રાઈટ, મેક્સિમમ ફાઇનલ પ્રોડક્ટ ઇન્ડિયાની અંદર બને તે માટે આ એક સ્કીમ લોન્ચ કરી છે. અને આ સ્કીમની હેઠળ કોઈ પણ કંપની એ ફાઇનલ પ્રોડક્ટ એ ડોમેસ્ટિકલી બનાવે, ઇન્ડિયાની અંદર જ બનાવે, અને તેના માટે એમને જે પણ કેપિટલ ગુડ્સ, કેપિટલ ગુડ્સ મતલબ મશીનરી, ટૂલ્સ વગેરે એ તેમની પાસે ઇન્ડિયાની અંદરથી અવેલેબલ ના થાય, છતાં તો એ બહારના દેશોમાંથી ઇમ્પોર્ટ કરાવી શકે છે, રાઈટ? કે ફાઇનલ પ્રોડક્ટને ઇન્ડિયામાં બનાવવા માટે જે કેપિટલ ગુડ્સ રિક્વાયર્ડ છે તે ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ એ બહારથી ઇમ્પોર્ટ કરાવી શકે છે, રાઈટ? તમે કહેશો સર, ઇમ્પોર્ટ કરાવવા માટે પ્રોત્સાહન આપતી આ સ્કીમ છે? હા, આ ઇમ્પોર્ટ કરાવવા માટે પ્રોત્સાહન આપતી સ્કીમ છે, પણ એમાં પણ ઇન્ડિયાનું ભલું છે, રાઈટ? હવે એ સ્કીમ શું છે આપણે પહેલાં એ વાત કરીએ. હવે તમને ખબર છે કે કોઈ પણ વસ્તુનો આપણે ઇમ્પોર્ટ કરાવીએ ત્યારે આ કઈ ડ્યુટી લાગે? કસ્ટમ ડ્યુટી, કસ્ટમ ડ્યુટી લાગે, રાઈટ? ઓકે, હવે આ સ્કીમની અંદર શું છે કે ફોર એક્ઝામ્પલ, તમે આજે કોઈ વસ્તુ ઇમ્પોર્ટ કરાવી, જે કેપિટલ ગુડ્સ છે, જે તમે ફાઇનલ પ્રોડક્ટ બનાવવાના છો એના માટે એ કેપિટલ ગુડ્સ તરીકે કામ કરે છે, રાઈટ? હવે આ કેપિટલ ગુડ્સને તમે ઇમ્પોર્ટ કરાવી, એના ઉપર કોઈ કસ્ટમ ડ્યુટી લાગેલી હશે? ઓકે, હવે આ સ્કીમ એવું કહે છે કે તમે જે પણ કેપિટલ ગુડ્સ ઇમ્પોર્ટ કરાવ્યો એ કેપિટલ ગુડ્સની મદદથી તમે જે પણ ફાઇનલ પ્રોડક્ટ બનાવ્યું, રાઈટ, જે પણ ફાઇનલ પ્રોડક્ટ બનાવ્યું એ ફાઇનલ પ્રોડક્ટનું વેચાણ, એ ફાઇનલ પ્રોડક્ટનો એક્સપોર્ટ, એ તમારે તમે જે દિવસે કેપિટલ ગુડ્સ ઇમ્પોર્ટ કરાવ્યો તે દિવસથી 6 વર્ષના સમયગાળા દરમિયાન, તમે જે પણ ફાઇનલ પ્રોડક્ટ બનાવ્યું છે એ ફાઇનલ પ્રોડક્ટનું તમારે 6 વર્ષના સમયગાળામાં તમે જે પણ કસ્ટમ ડ્યુટી પે કરી હતી ને, ફોર એક્ઝામ્પલ તમે કસ્ટમ ડ્યુટી 10 કરોડની પે કરી હોય, રાઈટ, તમે કસ્ટમ ડ્યુટી 10 કરોડની પે કરી હોય, તમારે 6 વર્ષના સમયગાળા દરમિયાન 60 કરોડનું એક્સપોર્ટ કરવાનું છે. કેટલું? 60 કરોડનું. અને આ 60 કરોડનું એક્સપોર્ટ કોનું કરવાનું છે? આ ફાઇનલ પ્રોડક્ટનું, રાઈટ? જે તમે આ 6 વર્ષના સમયગાળામાં 60 કરોડ, કે જે તમે 10 કરોડની કસ્ટમ ડ્યુટી ભરી હતી, બરાબર, અને તેના બદલામાં તમે 60 કરોડનું મિનિમમ 60 કરોડનું તમે જે ફાઇનલ પ્રોડક્ટ બનાવ્યું ને એનું એક્સપોર્ટ કરવાનું છે. જો તમે આ 6 વર્ષના સમયગાળામાં તમે અચીવ કરી લેશો તો તમે જે પણ કસ્ટમ ડ્યુટી પે કરેલી હતી ને, જે તમે કેપિટલ ગુડ્સ મંગાવવા માટે, એ કસ્ટમ ડ્યુટી તમને પાછી મળી જશે, રાઈટ? તો આ સ્કીમ છે. અને આ સ્કીમની અંદર તમને એક આના પહેલાં રિલેક્સેશન એવું આપવામાં આવતું હતું કે તમે જો 6 વર્ષમાં 6 ગણું કસ્ટમ ડ્યુટીનું તમે એક્સપોર્ટ ના કરી શકતા હોય તો તમને બીજા 90 ડેઝનું રિલેક્સેશન આપવામાં આવતું હતું, રાઈટ? પણ હવે આ રિલેક્સેશન વધારીને બીજા 6 મહિના કરી દીધું છે. 6 વર્ષ ઉપર કેટલા મહિના? 6 મહિના, 180 દિવસ, રાઈટ? તો રિસેન્ટ ન્યૂઝ એટલી જ છે કે હમણાં રિસેન્ટલી આ નિકાસ પ્રોત્સાહન કેપિટલ ગુડ્સ યોજનાની અંદરમાં જે રિલેક્સેશન મળતું હતું એ રિલેક્સેશન પહેલાં 90 દિવસની જગ્યાએ
છ મહિના કરી દીધું છે, પણ કોની ઉપર રિલેક્સેશન? 6 વર્ષની ઉપર. તમે જેટલા પણ કરોડનું કેપિટલ ગુડ્સ મંગાવ્યું એને તમે એના ઉપર તમે જેટલા પણ કરોડની કેપિટલ કસ્ટમ ડ્યુટી પે કરી, એ કસ્ટમ ડ્યુટીના 6 ગણા જેટલો તમારે એક્સપોર્ટ કરવાનું છે 6 વર્ષ અને 6 મહિનાની અંદર, તો તમને તમારી કસ્ટમ ડ્યુટી પાછી મળી જશે, રાઈટ? તો આ છે આખી સ્કીમ, આઈ થિંક તમને ખબર પડી હશે. હવે આપણે પીપીટીમાં જોઈએ કે હા, તાજેતરમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયની નિકાસ પ્રમોશન કેપિટલ ગુડ્સ યોજના હેઠળ કે અમુક આવશ્યકતાઓને મિનિમમ કરવા માટે પ્રયત્ન કર્યો છે. હવે આ કેપિટલ ગુડ્સ શું છે? કેપિટલ ગુડ્સ એક ભૌતિક સંપત્તિ છે જેનો ઉપયોગ કંપની ઉત્પાદન પ્રક્રિયામાં ઉત્પાદનો અને સેવાઓ બનાવવા માટે કરે છે, જેનો ઉપભોક્તા પછીથી ઉપયોગ કરશે. કે ઉપભોક્તા કોનો ઉપયોગ કરે? ફાઇનલ પ્રોડક્ટનો. પણ કેપિટલ ગુડ્સ શું છે? કે જે ઉપભોક્તા ઉપયોગ કરે ને તે વસ્તુ બનાવવાનો, રાઈટ? ઇમારતો, મશીનરો, સાધનો, વાહનો અને વગેરે વસ્તુનો તેમાં સમાવેશ થાય છે. કેપિટલ ગુડ્સ એ કોઈ તૈયાર માલ નથી, તેના બદલે તેનો ઉપયોગ તૈયાર માલ બનાવવા માટે થાય છે, રાઈટ? હવે આ સ્કીમની અંદર શું છે કે આ સ્કીમ એકચ્યુઅલી 1990ની અંદરમાં લોન્ચ કરવામાં આવી હતી, અને આ સ્કીમની હેઠળ તમને કસ્ટમ ડ્યુટી પાછી આપી દેવામાં આવશે જો તમે 6 વર્ષની અંદર તમે જેટલી પણ કસ્ટમ ડ્યુટી પે કરી હોય એ ડ્યુટીના 6 ગણા જેટલો તમારે એક્સપોર્ટ કરી લેવાનું, રાઈટ? તો તમે 6 વર્ષની અંદર તમે 6 ગણા જેટલું એક્સપોર્ટ કરી લો અને ફાઇનલ પ્રોડક્ટનું, તો તમને કસ્ટમ ડ્યુટી પાછી આપવામાં આવશે, રાઈટ? તો આ એક સ્કીમ છે, એને કહેવાય છે એક્સપોર્ટ પ્રમોશન કેપિટલ ગુડ્સ સ્કીમ, નિકાસ પ્રોત્સાહન કેપિટલ ગુડ્સ સ્કીમ, જે લોન્ચ કરવામાં આવી હતી 1990ની અંદર, રાઈટ? ઓકે. અને એક નવા ધોરણો જે રિસેન્ટ ન્યૂઝ મેં તમને કીધી કે જે પહેલાં રિલેક્સેશન 90 દિવસનું આપવામાં આવતું હતું 6 વર્ષ પછી, હવે કેટલા મહિનાનું આપવામાં આવે છે? 6 મહિનાનું આપવામાં આવે છે. પરંતુ અહીંયા જે રિલેક્સેશન આપવામાં આવે છે તેમાં પેનલ્ટી તો લાગે જ છે, કે કેટલી? 10,000 રૂપિયાની લેટ ફી. 10,000 રૂપિયાની કેટલી લેટ ફી લાગે છે જસ્ટ. 10,000 રૂપિયા ઘણું ઓછું કહેવાય પેનલ્ટી તરીકે જઈએ તો, રાઈટ? કારણ કે તમે એની સામે ઘણી મોટી કસ્ટમ ડ્યુટી તમને એ પાછી મળે છે, રાઈટ? ઓકે. તો આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર ખબર પડી જશે કે આ સ્કીમ શું છે. અને અત્યારે રિસન્ટ ન્યૂઝ ખાલી જસ્ટ એટલી જ છે કે જે રિલેક્સેશન છે એ 90 દિવસની જગ્યાએ 6 મહિના કરવામાં આવ્યું છે, રાઈટ? ઓકે. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે કે હમણાં રિસેન્ટલી એક કોન્ફરન્સ યોજવામાં આવી હતી ગુજરાતના સુરત સિટીની અંદર, અને એ કોન્ફરન્સનું નામ હતું સ્માર્ટ સિટીઝ સ્માર્ટ અર્બનાઇઝેશન કોન્ફરન્સ. કઈ જગ્યાએ? સુરતની અંદર, રાઈટ? એપ્રિલ મિડમાં જ યોજવામાં આવી હતી. ઓકે. હવે આ કોન્ફરન્સ જે યોજાઈ હતી તે કોન્ફરન્સની અંદર ચીફ ગેસ્ટ કોણ હતા? જે આપણા કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતોના મંત્રી છે હરદીપસિંહ પુરી, એ આ કોન્ફરન્સના ચીફ ગેસ્ટ હતા, રાઈટ? આ કોન્ફરન્સ સુરતમાં તો યોજાઈ હતી, પણ સુરતમાં કઈ જગ્યાએ? તો સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ત્યાં યોજાઈ હતી આ કોન્ફરન્સ. કઈ? સ્માર્ટ સિટીઝ એન્ડ સ્માર્ટ અર્બનાઇઝેશન કોન્ફરન્સ, રાઈટ? અને આ આઝાદી કા અમૃત મહોત્સવ, તમને ખબર જ છે કે આ કે આપણો આઝાદીનું 75મું વર્ષ ચાલે છે, તો આખું વર્ષ દરમિયાન આપણે આ આઝાદી કા અમૃત મહોત્સવ આપણે સેલિબ્રેટ કરી રહ્યા છીએ. તો એ થીમની અંડરમાં જ આ કોન્ફરન્સ મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ, મિનિસ્ટ્રી ઓફ કેન્દ્રીય ગૃહ એન્ડ શહેરી બાબતોના જે મંત્રાલય દ્વારા આ કોન્ફરન્સ યોજવામાં આવી હતી સુરતની અંદર. અને આ ઇવેન્ટની તમે હાઇલાઇટ્સની વાત કરીએ તો 5 મેઇન પોઈન્ટ્સ ઉપર અહીંયા ફોકસ કરવામાં આવેલો હતો. પબ્લિક સ્પેસ, ડિજિટલ ગવર્નન્સ, ક્લાઇમેટ સ્માર્ટ સિટીઝ, ઇનોવેશન એન્ડ સ્માર્ટ ફાઇનાન્સ, રાઈટ? આ 5 મેઇન મુદ્દા ઉપર આ આખી ઇવેન્ટ્સની અંદર ફોકસ કરવામાં આવ્યો હતો. અને આ 5 મેઇન મુદ્દા ઉપર 5 પેવેલિયન પણ બનાવ્યા. ડિજિટલ ગવર્નન્સ પેવેલિયન, ઇનોવેશન બજાર પેવેલિયન, ક્લાઇમેટ સ્માર્ટ સિટીઝ પેવેલિયન, સ્માર્ટ ફાઇનાન્સ પેવેલિયન, પબ્લિક સ્પેસ પેવેલિયન. તો આ 5 જે મેઇન મુદ્દા છે પૂરી ઇવેન્ટની અંદર, એ 5 મેઇન મુદ્દા ઉપર 5 પેવેલિયન પણ બનાવવામાં આવ્યા. પેવેલિયન એટલે કંઈ જ નહીં, એક ગ્રુપ બનાવવામાં આવે કે જેથી કરીને એ ગ્રુપ એ જેમને જે કામ સોંપવામાં આવ્યું છે તે ઇફેક્ટિવલી સોલ્વ કરી શકે, રાઈટ? તો 5 અલગ અલગ સેક્ટરમાં અલગ અલગ કામ કરવા માટે 5 અલગ અલગ ટીમને બનાવવામાં આવી, રાઈટ? અને એ અલગ અલગ વ્યક્તિઓ તેને રિપ્રેઝેન્ટ કરશે, રાઈટ? ઓકે. આમાં તમે ડિજિટલ ગવર્નન્સ પેવેલિયન, ઇનોવેશન, ક્લાઇમેટ સ્માર્ટ સિટીઝ અને સ્માર્ટ ફાઇનાન્સ વિશે તો પરિચિત હશો, પણ આ પબ્લિક સ્પેસ પેવેલિયનની વાત કરીએ. પબ્લિક સ્પેસ
હવે આ પબ્લિક સ્પેસ એકચ્યુઅલી જે ગામડામાં પહેલાં જે વર્ષો પહેલાં જ્યારે ગ્રામ પંચાયત લેવલ ઉપર મિટિંગો થતી ને ત્યારે ગામના એક ચબુતરા ઉપર થતી, તમને તમારા દાદાજીએ કે કોઈએ અગર કોઈ કીધું હોય તો એ જ કોન્સેપ્ટનો અહીંયા ફરીથી યુઝ કરવાનો છે કે જે લોકલ એરિયા લેવલ ઉપર જે પ્રતિનિધિ કરે જે ગવર્મેન્ટ તરફથી, એ લોકલ એરિયાનો જે પ્રતિનિધિ એ ફ્રિકવન્ટલી અમુક અમુક સમયના અંતરે જે સિટીઝન્સ છે એમની સાથે આવી કોઈ જગ્યાઓ ઉપર મિટિંગ કરવી જોઈએ, જેથી કરીને એમને કઈ કઈ મુશ્કેલીનો સામનો કરવો પડે છે, એમને કઈ કઈ ફેસિલિટીની રિક્વાયરમેન્ટ છે, ડેવલપમેન્ટ માટે વારંવાર સિટીઝન્સ જોડે આવી રીતના મિટિંગ કરવી જોઈએ. તો પબ્લિક સ્પેસ પેવેલિયન રાઈટ, એનો મુખ્ય હેતુ આ ટાઈપનું કામ કરવાનું છે કે ફ્રિકવન્ટલી જે લોકલ એરિયા પ્રતિનિધિ છે એ સિટીઝન્સ જોડે ફ્રિકવન્ટલી અમુક અમુક અંતરે મિટિંગ્સ કર્યા કરે, જેથી કરીને સિટીમાં શું ચાલી રહ્યું છે, કઈ વસ્તુની રિક્વાયરમેન્ટ છે એનો આઈડિયા આવી શકે. રાઈટ, બીજી વસ્તુ કે એક ઇમ્પોર્ટન્ટ પ્લેસ, અમારો પાડોશ, આ એક પ્લેસનું નામ છે. આ પ્લેસ જે જગ્યાએ હમણાં મિટિંગ યોજાઈ હતી તે જગ્યાએ જ બનાવવામાં આવ્યું છે, સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ઉપર. અને આ એક પ્લેસ ટોટલ 30,000 ચોરસ ફૂટનો છે. અને આ પ્લેસની અંદર દરેક ફેસિલિટી હશે, પાર્ક, આંગણવાડી, જાહેર આરોગ્ય કેન્દ્ર, મ્યુનિસિપલ શાળા, સાયકલ સ્ટેન્ડ સાથે બસ સ્ટોપ, ભોજન પ્લાઝા, ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન, હેન્ડલૂમ વગેરે જેવી દરેક ફેસિલિટી હશે કે જે એક નોર્મલ વ્યક્તિને કોઈ આ એકચ્યુઅલી શેના માટે બનાવવામાં આવ્યું છે અમારો પાડોસ, કે કોઈ વ્યક્તિ કે કોઈ એક ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ કે કોઈ ફોરેનર જ્યારે સુરતની અંદર આવે થોડાક સમયગાળા માટે, તો એ આ જગ્યા ઉપર રહી શકે અને ત્યાં તેને જીવન જરૂરિયાતની દરેક વસ્તુ એક જ જગ્યા ઉપર મળી રહે, એના માટે આ અમારો પાડોસ આ એક પ્લેસ બનાવવામાં આવ્યું છે. આ ઇવેન્ટ દરમિયાન તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને એનું ઉદ્ઘાટન પણ હરદીપસિંહ પુરીએ કર્યું. હરદીપસિંહ પુરી કોણ છે? આપણા મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા. રાઈટ, ઓકે. અને બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુનું અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું કે સ્માર્ટ સિટી અવોર્ડ, ઇન્ડિયા સ્માર્ટ સિટી અવોર્ડ પણ આ જ ઇવેન્ટ દરમિયાન આપવામાં આવ્યા. એકચ્યુઅલી આ અવોર્ડનું અનાઉન્સમેન્ટ તો 2021માં જ થઈ ગયેલું હતું કે જ્યારે અમૃત સ્માર્ટ સિટી મિશન અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના 6 વર્ષ કમ્પ્લીટ થયા હતા ત્યારે મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સે કે કોને કોને સ્માર્ટ સિટી અવોર્ડ મળશે તેનું અનાઉન્સમેન્ટ 2021માં જ કરી લીધેલું હતું. પણ એ અવોર્ડ એ આ ઇવેન્ટ દરમિયાન આપવામાં આવ્યા. અને સ્માર્ટ સિટી અવોર્ડ કોને મળ્યા છે? સુરત અને ઇન્દોરને સ્માર્ટ સિટી અવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. અને સ્માર્ટ સ્ટેટની વાત કરીએ તો ઉત્તર પ્રદેશને બેસ્ટ સ્ટેટના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે અને ચંદીગઢને શ્રેષ્ઠ કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. રાઈટ, અને આ સ્માર્ટ સિટી મિશન વિશે વાત કરીએ તો સ્માર્ટ સિટી મિશન એ 2015માં લોન્ચ કરવામાં આવી હતી મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા. અને તે શહેરમાં રહેતી ભારતની 40% વસ્તીની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે બહુસ્તરીય વ્યૂહરચનાના ભાગરૂપે ડિઝાઇન કરવામાં આવી છે. રાઈટ, અને અત્યાર સુધી સ્માર્ટ સિટી મિશન હેઠળ આપણે 2,05,000 કરોડના કુલ રોકાણમાંથી 93,000 કરોડના પ્રોજેક્ટ્સ કેન્દ્ર અને રાજ્યના ભંડોળ દ્વારા વિકસાવવાની દરખાસ્ત કરવામાં આવી હતી. અને કે સ્માર્ટ સિટી મિશનની અંદર આપણે ટોટલ 100 સિટીઝને ડેવલપ કરવાની છે. રાઈટ, ઓકે. તો આ આખી ન્યૂઝ વિશે તમને ખબર પડી હશે કે સુરતની અંદર હમણાં એક કોન્ફરન્સ યોજાઈ, કઈ જગ્યાએ યોજાઈ, ચીફ ગેસ્ટ કોણ હતા, અમારો પાડોશ કઈ જગ્યાએ સ્થાપવામાં આવ્યું છે. રાઈટ, એન્ડ અવોર્ડ્સ વિશે ખાસ ધ્યાન રાખવાનું છે, સ્માર્ટ સિટી અવોર્ડ કોને મળ્યા, સ્માર્ટ સ્ટેટ અવોર્ડ કોને મળ્યા. રાઈટ, દેન સ્માર્ટ કેન્દ્રશાસિત પ્રદેશ અવોર્ડ કોને મળ્યો. રાઈટ, તો આ એક વસ્તુ યાદ રાખવાની છે. અને સ્માર્ટ સિટી મિશન ક્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું, કેટલા સિટીઝને ડેવલપ કરવાનું છે. રાઈટ, ઓકે. આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર ખબર પડી ગઈ હશે. ચાલો નેક્સ્ટ ન્યૂઝ તરફ જઈએ. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ 180 દિવસની અવધિ માટે લંબાવવામાં આવ્યું છે. હવે સૌથી પહેલાં તો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ શું છે? તો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ 30 માર્ચ 2020ના રોજ લોન્ચ કરેલું હતું. આ પેકેજની અંદર 50 લાખનું એક અકસ્માત કવર, એક્સિડન્ટ કવર આપવામાં આવે છે. એક્સિડન્ટ કવર બોલો કે લાઈફ ઇન્સ્યોરન્સ બોલો બંને સેમ જ છે, કારણ કે એનું કામ એ ટાઈપનું છે
કે 50 લાખ રૂપિયાનું એક એક્સિડન્ટ કવર આપવામાં આવે છે. કોના માટે? કે જે પણ હેલ્થ વર્કર, જે આરોગ્ય વર્કરો છે કે જે COVID-19ની ટ્રીટમેન્ટની અંદર સંકળાયેલા છે, COVID-19ના પેશન્ટ્સ જોડે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં છે, અને આ હેલ્થ વર્કરનું મૃત્યુ અગર COVID-19ના ઇન્ફેક્શનના કારણે થાય તો તેમના પરિવારજનોને 50 લાખ રૂપિયા આ સ્કીમની અંડરમાં આપવામાં આવે છે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજના અંડરમાં. અને આ સ્કીમની અંદર કોને કોને આવરી લેવામાં આવે છે? તો કોઈપણ ખાનગી હોસ્પિટલનો સ્ટાફ, નિવૃત્ત સ્વયંસેવક, સ્થાનિક શહેરી સંસ્થાઓ, દૈનિક વેતન ઉપર કામ કરતા હોય, રાજ્યો કે કેન્દ્રીય હોસ્પિટલો, કેન્દ્રીય રાજ્યો કે કેન્દ્રશાસિત પ્રદેશોની જે સ્વાયત્ત હોસ્પિટલો હોય, એઇમ્સ છે, અને આઉટસોર્સ સ્ટાફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ ઇમ્પોર્ટ્સ, કે જેમને આઉટસોર્સથી પણ મતલબ જે સ્પેશિયાલિસ્ટને પણ બોલાવવામાં આવ્યા હોય, તે એ બધા જ લોકો, આ જે પણ હેલ્થ વર્કર એ COVID-19ના કારણે, COVID-19ની ટ્રીટમેન્ટ સાથે સંકળાયેલા હોવાના કારણે એમને ઇન્ફેક્શન થાય અને એ ઇન્ફેક્શનના કારણે તે મૃત્યુ પામે, તેમને 50 લાખ રૂપિયા તેમના જે બેનિફિશરીઝ છે તેના પરિવારજનોને આ સ્કીમની અંડરમાં આપવામાં આવે છે. અને આ સ્કીમને રિસેન્ટ ન્યૂઝમાં કેમ છે? કારણ કે તેની અવધિ 180 દિવસ વધારે લંબાવવામાં આવી છે. તો રિસન્ટ ન્યૂઝના કારણે કે જે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ જે સ્કીમ છે એ 180 દિવસ રિસન્ટલી લંબાવવામાં આવી છે. અને એ સ્કીમ શું છે એ આઈ થિંક તમને ખબર પડી ગઈ હશે. ઓકે, ચાલો નેક્સ્ટ ન્યૂઝ તરફ જઈએ. ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે કે હમણાં રિસન્ટલી ઇન્ડિયન નેવી દ્વારા એક સબમરીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. એનું નામ છે આઈએનએસ વક્ષીરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અને આ ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું? આ ઉદ્ઘાટન જે અજય કુમાર છે, આપણા ડિફેન્સ સેક્રેટરી, એમના વાઇફ શ્રીમતી વીણા અજય કુમાર દ્વારા આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અને આ ઉદઘાટન સમારોહ દરમિયાન જે ચીફ ગેસ્ટ હતા તે સંરક્ષણ સચિવ, ડિફેન્સ સેક્રેટરી ડૉક્ટર અજય કુમાર હતા, રાઈટ? અને આ આઈએનએસ વક્ષીરની વાત કરું, આઈએનએસ વક્ષીર એ પ્રોજેક્ટ 75ની 6ઠી સ્કોર્પિન સબમરીન છે જે મુંબઈની અંદર લોન્ચ કરવામાં આવી છે. અને આ સબમરીનને કોના, કઈ કંપની દ્વારા બનાવવામાં આવી છે? મેઝાગોન ડોક લિમિટેડ દ્વારા આ સબમરીનને બનાવવામાં આવી છે. કયા પ્રોજેક્ટની અંદર? પ્રોજેક્ટ 75ની અંદર. અને આઈએનએસ વક્ષીર એ કયા ક્લાસની સબમરીન છે? સ્કોર્પિન ક્લાસની સબમરીન છે. કયા ક્લાસની? સ્કોર્પિન ક્લાસની. હવે સબમરીનની વાત કરું તો બે ટાઈપની સબમરીનો હોય, એક તો એટેકિંગ અને એક ડિફેન્ડિંગ, રાઈટ? આ જે સ્કોર્પિન ક્લાસની સબમરીન છે ને એ એટેકિંગ સબમરીન છે, રાઈટ? તો અને આ આઈએનએસ વક્ષીરનું નામ એ સેન્ડ ફિશ, એક ફિશ ઉપરથી નામ પાડવામાં આવ્યું છે, એ પણ તમે ધ્યાનમાં રાખજો. આપણે પ્રોજેક્ટ 75 વિશે વાત કરીએ તો પ્રોજેક્ટ 75 એ 2017માં લોન્ચ કરવામાં આવેલો હતો. અને 2017ની અંદર ટોટલ 6 સ્કોર્પિન ક્લાસની સબમરીન બનાવવાનો આ પ્રોજેક્ટની અંદરમાં પ્લાન હતો, રાઈટ? એમાં સૌથી પહેલી સબમરીન કઈ બનાવી હતી? આઈએનએસ કલવરી. બીજા નંબરની આઈએનએસ ખંડેરી. ત્રીજા નંબરની આઈએનએસ કરંજ. આઈએનએસ બીલા. આઈએનએસ વાગીર. આઈએનએસ વાક્ષીર. જે 6ઠા નંબરની સૌથી લાસ્ટ સબમરીન કઈ છે? આઈએનએસ વાક્ષીર. આ દરેક નંબરની સબમરીન તમારે સિક્વન્સ વાઇઝ યાદ રાખવી પડશે. એક્ઝામમાં ડાયરેક્ટલી ક્વેશ્ચન પૂછાય છે કે પ્રોજેક્ટ 75ની અંદરમાં જે 2017માં લોન્ચ કરવામાં આવેલો હતો એમાં ત્રીજા નંબરની સબમરીનનું નામ બતાવો, ચોથા નંબરની સબમરીનનું નામ બતાવો. ઘણી બધી વખત આ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાયેલું છે, રાઈટ? હા, અને સૌથી પહેલી સબમરીન આઈએનએસ કલવરી બનાવવામાં આવી હતી. એટલે આ સ્કોર્પિન ક્લાસની દરેક સબમરીનને તમે કલવરી ક્લાસની સબમરીન તરીકે પણ ઓળખી શકો છો. કલવરી ક્લાસની સબમરીન પૂછાય તો પણ તમારે નવાઈ નહીં પામવાનું. કલવરી ક્લાસની સબમરીન કેમ કહેવામાં આવે છે? કારણ કે સૌથી પહેલી સબમરીન કલવરી હતી અને એનામાં જ કંઈક અપડેશન કરીને બીજી સબમરીન્સ બનાવવામાં આવી છે, રાઈટ? ઓકે, અને આ વક્ષીરની વાત કરું તો આ વક્ષીર નામ એ બીજી વખત ઇન્ડિયન નેવીએ કોઈ સબમરીનનું પાડ્યું છે. એક વખત વક્ષીર ડિસેમ્બર 1974માં પણ લોન્ચ કરવામાં આવી હતી અને એ પછી 1997માં તેને ડીકમિશન કરી નાખી હતી, રાઈટ? તો આ વક્ષીર બીજી વખત કોઈ સબમરીનનું નામ ઇન્ડિયન નેવી દ્વારા પાડવામાં આવ્યું છે, રાઈટ? અને નૌકાદળ વિશે વાત કરીએ તો આપણા નૌકાદળના વડા કોણ છે? આર હરિકુમાર. અને ઇન્ડિયન નેવીની વાત કરીએ, ઇન્ડિયન નેવી ડેની વાત કરીએ તો ઇન્ડિયન નેવી
ડે એ સૌથી પહેલી વખત જ્યારે સેલિબ્રેટ થયો ને ત્યારે 21 ઓક્ટોબર 1974ના દિવસે સેલિબ્રેટ થયો હતો. અને પરંતુ અત્યારે ઇન્ડિયન નેવી કયા દિવસે સેલિબ્રેટ કરવામાં આવે છે? અત્યારે ઇન્ડિયન નેવી ડે સેલિબ્રેટ કરવામાં આવે છે 4 ડિસેમ્બરે. 4 ડિસેમ્બરે, રાઈટ? તો આઈ થિંક તમને આ ન્યૂઝ વિશે ખબર પડી હશે કે ઇન્ડિયા હમણાં રિસેન્ટલી INS વક્સિર લોન્ચ કરી છે, જે સ્કોર્પિયન ક્લાસિસ સબમરીન છે. સ્કોર્પિયન ક્લાસિસ સબમરીન પ્રોજેક્ટ 75ની અંદરમાં બનાવવાની હતી. એમાં પહેલી સબમરીન્સ હતી INS કલવરી, એટલે આ સ્કોર્પિયન ક્લાસિસ સબમરીનને કલવરી ક્લાસિસ સબમરીન પણ કહેવામાં આવે છે. વક્સિર એ પહેલાં પણ એક વખત લોન્ચ કરવામાં આવી છે ઇન્ડિયા દ્વારા 1974માં, જેને ડીકમિશન કરી દેવામાં આવ્યું છે 1997ની અંદર. ઓકે, તો તમારે આટલી વસ્તુ યાદ રાખવાની છે, રાઈટ? ચાલો નેક્સ્ટ ન્યૂઝ તરફ જઈએ. ચાલો આપણી નેક્સ્ટ ન્યૂઝ છે કે હમણાં રિસેન્ટલી રોહિત શર્મા અને જસપ્રીત બુમરાનું નામ એ વિસ્ટનના ક્રિકેટર ઓફ ધ યરમાં, જે 2022 લિસ્ટ હમણાં લોન્ચ કરવામાં આવી આલ્માનેક નામની કંપની દ્વારા, આલ્માનેક નામની ઓર્ગેનાઇઝેશન દ્વારા, જે 2022નું હમણાં વિસ્ટન ક્રિકેટર ઓફ ધ યર નામનું એક મેગેઝિન લોન્ચ કરવામાં આવ્યું. એની અંદર રોહિત શર્મા અને જસપ્રીત બુમરાનું નામ પણ છે, રાઈટ? હવે સૌથી પહેલાં તો આપણે આ વિસ્ટન ક્રિકેટર્સ ઓફ ધ યર જે બુક લોન્ચ કરવામાં આવે છે દર વર્ષે અલ્માનિક નામની ઓર્ગેનાઇઝેશન દ્વારા, તે બુક એ આ સંસ્થા દ્વારા એ 1864ની સાલથી લોન્ચ કરવામાં આવે છે. કઈ સાલથી? 1864ની સાલથી લોન્ચ કરવામાં આવે છે. અને આ આ વખતની જે બુક છે, આ વખતની જે મેગેઝિન છે, એ 159મી આવૃત્તિ છે. અને આ આવૃત્તિની અંદર ભારતીય કેપ્ટન રોહિત શર્મા, ભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરા, તેમજ ન્યૂઝીલેન્ડના બેટ્સમેન ડેવન કોનવે, ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર ઓલી રોબિન્સન, દક્ષિણ આફ્રિકન મહિલા સ્ટાર ડેન વાન નિકેર્ક, આ 5 જણને નામ આ વખતની બુકની અંદર આવ્યું છે. તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી નીચેનામાંથી કોનું નામ એ ક્રિકેટર ઓફ ધ યર 2022ની જે આલ્મનિકની જે વિસ્ટન ક્રિકેટરની લિસ્ટ છે તેમાં નથી, તેમાં આ ચાર આ ઓપ્શન હશે, એક બીજું નામ હશે જે તમારે ટિક કરવાનું રહેશે, રાઈટ? ઇન્ડિયા તરફથી રોહિત શર્મા અને જસપ્રીત બુમરા, ડેવિન કોનવે કઈ કન્ટ્રીથી બિલોંગ કરે છે, ઓલી રોબિન્સન કઈ કન્ટ્રીથી બિલોંગ કરે છે, ડેન વોન નિકેર કઈ કન્ટ્રીથી બિલોંગ કરે છે, એકમાત્ર મહિલા ક્રિકેટર કે જેનું 2022 વિસ્ટન ક્રિકેટર ઓફ ધ યરની અંદર લિસ્ટમાં નામ આવ્યું છે તેનું નામ જણાવો. આવા ઘણા બધા ક્વેશ્ચન્સ બનતા હોય છે સ્પોર્ટ્સ કેટેગરીની અંદર, રાઈટ? તો બહુ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે. આ ઉપરાંત વાત કરીએ તો 2022ની જે આ આલ્મનિકની આવૃત્તિ છે એમાં પાકિસ્તાનના જે વિકેટકીપર બેટ્સમેન છે મોહમ્મદ રિઝવાન, એમને વિશ્વના અગ્રણી T20 ક્રિકેટરનું બિરુદ મળ્યું છે. વિશ્વના અગ્રણી T20 ક્રિકેટરનું બિરુદ કોને મળ્યું છે? મોહમ્મદ રિઝવાન, જે પાકિસ્તાનથી બિલોંગ કરે છે, રાઈટ? અને વિસ્ટન ક્રિકેટર ઓફ ધ યર આપણા બુક વિશે તો વાત કરી જ કે ટોટલ વર્ષના 5 ક્રિકેટર્સ એ પરંપરાનું પ્રતિનિધિત્વ કરે છે. દર વર્ષે 5 ક્રિકેટર્સનું નામ આ બુકની અંદર પ્રિન્ટ કરવામાં આવે છે. અને એક વખત આ બુકમાં નામ આવ્યા પછી કેરિયરની અંદર બીજી વખત આ બુકમાં નામ નહીં આવે, એ આ બુકની વિશેષતા છે, રાઈટ? એન્ડ બીજી વાત કરીએ કે જેવી રીતના T20 ક્રિકેટર મોહમ્મદ રિઝવાન બન્યા, તેવી રીતના ઓવરઓલ અગ્રણી ક્રિકેટર તરીકે, વિશ્વના અગ્રણી ક્રિકેટર તરીકે જો રૂટ, જે ઇંગ્લેન્ડથી બિલોંગ કરે છે, તેમનું સિલેક્શન કરવામાં આવ્યું છે, તેમનું નામ બુકમાં લખવામાં આવેલું છે. અને મહિલા ક્રિકેટની વાત કરીએ તો મહિલા ક્રિકેટની અંદર જે વિશ્વની અંદર સૌથી અગ્રણી મહિલા ક્રિકેટર તરીકે નામ કોનું આપવામાં આવ્યું છે? લિઝેલ લી, જે દક્ષિણ આફ્રિકાથી બિલોંગ કરે છે. લિઝેલ લી, જે દક્ષિણ આફ્રિકાથી બિલોંગ કરે છે, રાઈટ? અને વિસ્ટન ક્રિકેટરની આપણે વાત કરીએ આ જે બુક વિશે, કે એનો સ્થાપક છે જ્હોન વિસ્ટન, સ્થાપના એની 1864માં થઈ હતી. અને આ મેગેઝિનને ક્રિકેટનું બાઇબલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મેગેઝિનને ક્રિકેટનું બાઇબલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આઈ થિંક તમને થોડું ઇન્ફોર્મેટિવ ન્યૂઝ હતી. સ્પોર્ટ્સની અંદર ઘણા બધા ક્વેશ્ચન્સ આ અવોર્ડ્સ મેગેઝિન્સની અંદરથી આવતા હોય છે, ડેફની અંદરથી, જે કરીને તમારે એક વખત એને જોઈ લેવાનું, રાઈટ? ઓકે, નેક્સ્ટ ન્યૂઝ. ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે કે હમણાં રિસેન્ટલી એક રિપોર્ટ લોન્ચ કરવામાં આવ્યો કે પોવર્ટી ઇન ઇન્ડિયા ફ્રોમ 2011 થી 2019 ઇન અ નટશેલ. આ એક રિપોર્ટ એ વર્લ્ડ બેંક દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે. અને આ રિપોર્ટને એક વખત આપણે પિક્ચર થ્રુ જોઈએ
કે આ રિપોર્ટની અંદર એવું કહેવામાં આવ્યું છે કે જે ઇન્ડિયાની અંદર જે એક્સ્ટ્રીમ પોવર્ટી છે એ 12.3% 2011 થી 2019 સમયગાળા દરમિયાન ઘટી છે, રાઈટ? કે ઇન્ડિયાની જે પોવર્ટી છે, એક્સ્ટ્રીમ પોવર્ટી, એ 12.3% ઘટી છે 2011 થી 2019 સમયગાળા દરમિયાન, રાઈટ? અને 2004 થી 2011 સમયગાળા દરમિયાન કેટલી ઘટેલી હતી? 2.5%, જેની કમ્પેરમાં 2011 થી 2019 સમયગાળા દરમિયાન ઘણું સારું પ્રોગ્રેશન કર્યું છે ઇન્ડિયાએ, રાઈટ? એન્ડ પર યરની વાત કરીએ તો પર યર કેટલી પોવર્ટી ઘટી છે 2011 થી 2019 દરમિયાન? 1.3%, રાઈટ? અને રૂરલ પોવર્ટીની વાત કરીએ તો રૂરલ પોવર્ટી 14.7% ઘટી છે અને અર્બન પોવર્ટી એ 7.9% ઘટી છે. તો આ એક ખૂબ જ સારો ડેટા છે કે રૂરલ પોવર્ટી એ અર્બન પોવર્ટીની સાપેક્ષમાં વધારે ઘટી છે, તો એ ઇન્ડિયા ડેવલપમેન્ટ માટે વધારે સારી બાબત છે, રાઈટ? કે આ રિપોર્ટને આપણે ડિટેલમાં જોઈએ તો ભારતની ગરીબી ઉપર એક પેપર લોન્ચ કરવામાં આવ્યું વર્લ્ડ બેંક દ્વારા, રાઈટ? અને આ પેપર એકચ્યુઅલી ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ દ્વારા એ થોડા સમય પહેલાં એક કાર્યકારી પેપર લોન્ચ કરવામાં આવેલું હતું, તેનો જ રેફરન્સ થઈને આ પેપર લોન્ચ કરવામાં આવ્યું છે, રાઈટ? અને આ પેપરની એક હાઇલાઇટ્સ વિશે વાત કરું કે ટોટલ ઇન્ડિયાની અંદર 2011ની સરખામણીમાં 2019 જે એક્સ્ટ્રીમ પોવર્ટી છે, ગરીબાઈ છે, એ 12.3% ઘટી છે, રાઈટ? અને ગરીબી મુક્તની જે 2011ની અંદર 22.5% હતી એ 2019 બી કેટલી થઈ ગઈ છે? 10.2%, રાઈટ? અને તમે ગરીબીની વ્યાખ્યા શું છે, એક્સ્ટ્રીમ ગરીબીની વ્યાખ્યા શું છે? તો અકોર્ડિંગ ટુ ધ વર્લ્ડ બેંક કે જેમની ફેમિલી આવક એ $1.90 કરતાં ઓછી હોય પર પર્સન પર ડે, એ વ્યક્તિ એ એક્સ્ટ્રીમ પુઅર કન્ડિશનની અંદર આવે, રાઈટ? તો આ એક વ્યાખ્યા છે, રાઈટ? અને એને આ રેફરન્સ મળીને આ ડેટા લોન્ચ કરવામાં આવેલો છે, રાઈટ? ઓકે. અને આ તો થઈ ઓવરઓલ ગરીબીની વાત, પણ જો આપણે ગ્રામીણ વર્સિસ શહેરી ગરીબીની વાત કરીએ તો ગ્રામીણ ગરીબીની અંદર જે 2011 26.3% ગરીબી હતી તે હવે 2019 કેટલી થઈ ગઈ છે? 11.6%. જ્યારે શહેરી વિસ્તારોમાં ગરીબી પહેલાં 14.2% હતી, હવે કેટલી થઈ ગઈ છે? 6.3%. મતલબ 2011 થી 2019 સમયગાળા દરમિયાન ગ્રામીણ અને શહેરી ગરીબીમાં ટોટલ 14.7% અને 7.9% પોઈન્ટ્સનો ઘટાડો થયો છે, રાઈટ? અને વચ્ચે જે 2016ની અંદર જે ગરીબી વધી હતી એનું મુખ્ય કારણ તો તમને ખબર જ છે કે જે નોટબંધીનું ડિસિઝન લીધું હતું સરકાર દ્વારા, 2017 જીએસટી પણ આવ્યું, તો એના કારણે થોડી ઘણી બધી આડઅસર થયેલી છે, પણ ઓવરઓલ રિઝલ્ટ સારું આવ્યું છે, રાઈટ? બીજી એક વસ્તુ કે નાના ખેડૂતો કે જેમની પાસે નાની જમીન હોય એટલી મોટી જમીન ના હોય તે લોકોની પણ ગરીબીમાં ખૂબ જ ઘટાડો થયો છે, રાઈટ? અને તેમની વાત કરીએ તો જે 2011ની અંદર ખાલી 2% વૃદ્ધિ થઈ હતી એમની, રાઈટ? હવે હે 2013 થી 2019 વચ્ચે 10% તેમની વૃદ્ધિ થઈ છે, રાઈટ? તો નાના ખેડૂતો કે જેમની પાસે ખૂબ જ નાના નાના ખેતરો છે, જેમની એટલી આવક નથી, રાઈટ? તેમની પણ ગરીબીમાં ઘટાડો થયો છે, રાઈટ? અને આ રિપોર્ટનું મહત્ત્વ શું છે? આ રિપોર્ટનું મહત્ત્વ એક એવું છે કે જે ઇન્ડિયાની અંદર જે ડોમેસ્ટિક સંસ્થા નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન જે ઇન્ડિયાની પોવર્ટી, ઇન્ડિયાની ગરીબી વિશે ડેટા લોન્ચ કરે છે, એ લાસ્ટ ડેટા એને 2011 લોન્ચ કરેલો હતો. 2011 પછી આપણે ઇન્ડિયાએ એક પણ રિપોર્ટ એ ગરીબી વિશે લોન્ચ નથી કર્યો, તો વર્લ્ડ બેંકે આનો જે આ રિપોર્ટ છે તે ઘણો કારગર પુરવાર થશે આવી કન્ડિશનમાં, રાઈટ? બીજી વાત કરીએ કે વર્લ્ડ બેંક શું છે, કે જેને આ રિપોર્ટ લોન્ચ કર્યો છે એ વર્લ્ડ બેંક છે શું, રાઈટ? તો વર્લ્ડ બેંકની સ્થાપના એ 1944 કરવામાં આવી હતી અને વર્લ્ડ બેંકની સાથે સાથે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ પણ લોન્ચ કરવામાં આવેલું હતું 1944ની અંદર. જ્યારે વર્લ્ડ બેંકની સ્થાપના કરવામાં આવી ત્યારે તેનું નામ હતું ઇન્ટરનેશનલ બેંક ફોર ધ રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ, IBRD, જે અત્યારે વર્લ્ડ બેંકની જે 5 સંસ્થાઓ છે વર્લ્ડ બેંક ગ્રુપની અંદર એનો એક પાર્ટ છે, રાઈટ? ઓકે. વર્લ્ડ બેંકની અંદર ટોટલ 189 સભ્યો છે અને ભારત પણ સભ્ય દેશ છે વર્લ્ડ બેંકના ગ્રુપનો, રાઈટ? વર્લ્ડ બેંક દ્વારા દર વર્ષે જે મુખ્ય રિપોર્ટ્સ લોન્ચ કરવામાં આવે એમાં વ્યવસાય કરવાની સરળતા, ઇઝ ઓફ ધ ડુઈંગ બિઝનેસ, જે હમણાં વર્લ્ડ બેંકે થોડા સમયથી એને પ્રકાશિત કરવાનું બંધ કરી દીધું છે, પછી માનવ મૂડી સૂચકાંક અને વિશ્વ વિકાસ અહેવાલ,
આ ત્રણ અહેવાલો એ વર્લ્ડ બેંક દ્વારા દર વર્ષે મુખ્ય અહેવાલો એ લોન્ચ કરવામાં આવે છે. આ ઉપરાંત વર્લ્ડ બેંકની જે ગ્રુપની અંદર જે 5 સંસ્થાઓ છે ને, એ 5 સંસ્થાઓ વિશે જાણવું બહુ જરૂરી છે. એમાંની એક સંસ્થા છે ઇન્ટરનેશનલ બેંક ફોર ધ રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ, બીજી સંસ્થા આંતરરાષ્ટ્રીય વિકાસ સંઘ, ત્રીજી સંસ્થા ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન, બહુપક્ષીય ગેરંટી એજન્સી અને ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ધ સેટલમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ડિસ્પ્યુટ. આ 5 સંસ્થાઓનું જ્યારે વર્લ્ડ બેંક કોઈ પણ લોન પ્રોવાઈડ કરે ને, તેની અંદર એ 5 સંસ્થાઓનું ઇમ્પોર્ટન્સ છે. આપણે એના વિશે સમજીએ. ઓકે, તો સૌથી પહેલાં તો તમને વાત કરું કે જ્યારે પણ કોઈ પણ ડેવલપિંગ કન્ટ્રીની અંદર, કોઈ રોડ કન્સ્ટ્રક્શન માટે, કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે કોઈ લોન જોઈએ, તમને તે એવું જ જાણવા મળશે કે આ લોન વર્લ્ડ બેંક દ્વારા આપવામાં આવી. પણ આ વર્લ્ડ બેંકની અંદર જે ઇન્ટરનેશનલ બેંક ફોર ધ રિકન્સ્ટ્રક્શન ડેવલપમેન્ટ નામની સંસ્થા છે ને, એ લોન એના દ્વારા આપવામાં આવે છે. કોઈ પણ ડેવલપિંગ કન્ટ્રીની અંદર જે વર્લ્ડ બેંકનું મેમ્બર છે, એની અંદર કોઈ પણ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે કોઈ પણ વસ્તુ બનાવવી હોય, તેના માટે ગવર્મેન્ટ સપોર્ટ કોણ કરશે? વર્લ્ડ બેંકની આ સંસ્થા લોન આપશે, રાઈટ? ઓકે. બીજું, ઇન્ટરનેશનલ વિકાસ સંઘ, આંતરરાષ્ટ્રીય વિકાસ સંઘ, ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ એસોસિએશનની વાત કરીએ કે જે લીસ્ટ પુઅર કન્ટ્રીઝ છે, રાઈટ, કે જેમની ઇન્કમ ઘણી ઓછી છે અને ત્યાં તો કોઈ ડિઝાસ્ટર આવી ગયો હોય, ત્યાં તો કોઈ ડેવલપમેન્ટ કરવું હોય કંઈક વસ્તુનું, તો એવા દેશોને કે જે લીસ્ટ ડેવલપ્ડ કન્ટ્રીઝ છે, રાઈટ, તો એવા દેશોને વર્લ્ડ બેંકની આ પાર્ટ ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ એસોસિએશન, આંતરરાષ્ટ્રીય વિકાસ સંઘ, એ ખૂબ જ ઓછા દરે અથવા વ્યાજ ફ્રી લોન પણ આપતું હોય છે, રાઈટ, એઝ અ ગ્રાન્ટ. ઓકે, ત્રીજી વસ્તુ, ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન, કે જ્યારે કોઈ પ્રાઇવેટ સંસ્થાને ડેવલપમેન્ટ માટે કે કોઈ દેશના ડેવલપમેન્ટ માટે લોન જોઈએ પ્રાઇવેટ સંસ્થાને, કોઈ કંપનીને, તો ત્યારે કોણ પ્રોવાઈડ કરશે? ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન એને લોન પ્રોવાઈડ કરશે. અને બહુપક્ષીય ગેરંટી એજન્સી, હવે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે, કે ફોર એક્ઝામ્પલ બે કન્ટ્રી છે, એક ડેવલપ કન્ટ્રી છે યુએસ અને એક ડેવલપિંગ કન્ટ્રી છે ઇન્ડિયા. હવે ઇન્ડિયાની અંદર એ કોઈક એવી વસ્તુ થઈ ગઈ, ફોર એક્ઝામ્પલ કોઈ ડિઝાસ્ટર આવી ગયો કે ઇન્ડિયાને પૈસાની જરૂર છે, તો યુએસ એને હેલ્પ કરવા માગે છે. હવે હેલ્પ ઇન ધ સેન્સ એમ જ ફ્રીમાં પૈસા નહીં આપી દે, એને લોન પ્રોવાઈડ કરશે. તો યુએસ એ વર્લ્ડ બેંક થ્રુ લોન પ્રોવાઈડ કરશે. કેવી રીતના? કે વર્લ્ડ બેંકની જે આ સંસ્થા છે બહુપક્ષીય ગેરંટી એજન્સી, એ યુએસને ગેરંટી આપશે કે તું ઇન્ડિયાને હમણાં પૈસા આપી દે, ઇન્ડિયા તને રીપેમેન્ટ કરી દેશે, અને જો એ નહીં કરે તો હું તને રીપેમેન્ટ કરીશ. આવી ગેરંટી યુએસને આ સંસ્થા આપે છે, બહુપક્ષીય ગેરંટી એજન્સી, રાઈટ? તો એ આવા રોલ પ્લે કરે છે લોન આપવામાં. ઓકે, અને પાંચમી અને ફાઇનલ સંસ્થા, ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ધી સેટલમેન્ટ ઓફ ધ ઇન્વેસ્ટમેન્ટ ડિસ્પ્યુટ્સ, કે જે અલગ અલગ કન્ટ્રી દ્વારા અલગ અલગ કન્ટ્રીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે અને કોઈ પણ ડિસ્પ્યુટ ક્રિએટ થાય ત્યારે એના સેટલમેન્ટ માટે આ સંસ્થાનો યુઝ થાય છે. અને ઇન્ડિયા એ વર્લ્ડ બેંક ગ્રુપના આ સંસ્થાનું મેમ્બર નથી. ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ધ સેટલમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ડિસ્પ્યુટ, આ જે વર્લ્ડ બેંક ગ્રુપની આ એક સંસ્થા છે, એનું ઇન્ડિયા મેમ્બર નથી, ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, આઈ થિંક તમને વર્લ્ડ બેંક વિશે, તેની 5 જે વિકાસ સંસ્થાઓ છે એના વિશે અને આ રિપોર્ટ વિશે તમને ખબર પડી હશે. ચાલો નેક્સ્ટ ન્યૂઝ જોઈએ. કે આપણી નેક્સ્ટ ન્યૂઝ છે કે ફ્રન્ટ ઓફ પેક લેબલિંગ સિસ્ટમ, ફ્રન્ટ ઓફ પેક લેબલિંગ સિસ્ટમ વિશે આપણી નેક્સ્ટ ન્યૂઝ છે. અમે આ સિસ્ટમ એ રિસન્ટલી ન્યૂઝમાં કેમ આવી, સૌથી પહેલાં તો આપણે આ સિસ્ટમને સમજતા પહેલાં જે WHO જે કન્સર્ન ઇન્ડિયા માટે કીધેલું છે એની વાત કરીએ. કે WHO કીધું છે કે હમણાં જે આપણી ફૂડ રેગ્યુલેશન સંસ્થા છે, ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, એ 2022ની અંદર એક સિસ્ટમ લોન્ચ કરી છે, હેલ્થ સ્ટાર રેટિંગ સિસ્ટમ લોન્ચ કરી છે. એ WHO એવું કન્સર્ન બતાવે છે કે આ સિસ્ટમ એટલી એવિડન્સ પ્રૂફ નથી કે જે કન્ઝ્યુમરને ગેરમાર્ગે દોરી શકે છે, રાઈટ? હવે સૌથી પહેલાં તો હું તમને હેલ્થ સ્ટાર રેટિંગ સિસ્ટમ વિશે સમજાવું, જેથી કરીને તમને WHOનું કન્સર્ન પણ ખબર પડે. તો હેલ્થ સ્ટાર રેટિંગ સિસ્ટમ એ એકચ્યુઅલી કે જે ઉત્પાદન હોય, મતલબ
જે પેકેજ ફૂડ પ્રોડક્ટ હોય, પેકેજ ફૂડ પ્રોડક્ટ જે વેફર્સ વગેરે આવે છે, તેમાં આ સિસ્ટમને શું કરવામાં આવે છે કે તે ફૂડ પ્રોડક્ટ્સને એક 1/2 સ્ટારથી 5 સ્ટાર જેટલું રેટિંગ આપવામાં આવે છે. હવે આ રેટિંગ એ શેના આધારે આપવામાં આવે છે કે એ ફૂડ પ્રોડક્ટની અંદર મીઠું, ખાંડ અને ચરબીનું પ્રમાણ કેટલું છે. મતલબ જ્યાં મીઠું, ખાંડ અને ચરબીનું પ્રમાણ સ્ટાન્ડર્ડને અકોર્ડિંગ હોય તો તેને 5 સ્ટાર, સ્ટાન્ડર્ડને અકોર્ડિંગ ના હોય, ઓછા વધતા પ્રમાણમાં હોય તો એને 1/2 સ્ટાર. એની વચ્ચે કોઈપણ મતલબ કન્ટેન્ટના હિસાબે તેમને આ સિસ્ટમની અંદર હેલ્થ સ્ટાર રેટિંગની અંદર તેમને રેટિંગ આપવામાં આવે છે. હવે જ્યારે પણ કન્ઝ્યુમર એ આ પેકેજ ફૂડ પ્રોડક્ટ ખરીદવા માટે જાય, કોઈ ફોર એક્ઝામ્પલ વેફર ખરીદવા માટે જાય, તો એને ખબર પડી જાય કે આ વેફર ઉપર સ્ટાર લખેલા છે એ 2 સ્ટાર છે. મતલબ એટલું આપણી બોડી માટે એટલું ફાયદાકારક નથી, એકચ્યુઅલી હાનિકારક છે. 2 સ્ટાર છે તો હાનિકારક, 4 સ્ટાર 5 સ્ટાર હોય તો એ આપણી બોડી માટે હેલ્ધી છે, એ કન્ઝ્યુમરને ખબર પડે, રાઈટ? પણ WHO કહે છે કે આ જે સિસ્ટમ છે ને એ એટલી એવિડન્સ પ્રૂફ નથી. કેમ? કેમ કે ઘણા બધા ડિસીઝ છે, ઘણા બધા રોગો છે, ત્યાં મીઠું, ખાંડ અને ચરબીનું પ્રમાણ એ જેટલું રિક્વાયર હોય નોર્મલ પબ્લિક માટે એના કરતાં વધારે જોઈએ અથવા ઓછું પણ જોઈએ. મતલબ દરેક કન્ઝ્યુમર માટે તમે સેમ સ્ટાન્ડર્ડ એસ્ટાબ્લિશ ના કરી શકો કે આટલું જ કન્ટેન્ટ તમારે ખાવાનું, રાઈટ? એટલે WHO એવું કહે છે કે આ સિસ્ટમ છે એના કરતાં જે ડેવલપ કન્ટ્રીઝ જે ફોલો કરે છે ફ્રન્ટ ઓફ પેક લેબલિંગ સિસ્ટમ એ વધારે કારગર સાબિત થાય છે. હવે ફ્રન્ટ ઓફ પેક લેબલિંગ સિસ્ટમ શું છે? હવે આ સિસ્ટમ એકચ્યુઅલી ઇન્ડિયાએ એ 2019ની અંદર ઇમ્પ્લિમેન્ટ પણ કરી હતી આપણી ઇન્ડિયાની અંદર. કે તમે જોયું હશે કે સિગરેટ જે પીતા હશે તેમને ખબર હશે કે જે સિગરેટનું જે પેકેટ હોય ને, સિગરેટના પેકેટ ઉપર ઇમેજ થ્રુ બતાવેલું હોય કે એના ગેરફાયદા શું છે, એના એ પીવાથી શું થાય, ઇમેજ થ્રુ, કોઈ ટેક્સ નહીં, ઇમેજ થ્રુ બતાવેલું હોય. તો આ છે ફ્રન્ટ ઓફ પેક લેબલિંગ સિસ્ટમ, કે તમે પેકેજ ફૂડ પ્રોડક્ટ ઉપર એ ફૂડ પ્રોડક્ટના ગેરફાયદા શું છે એ તમે રિપ્રેઝન્ટ કરશો તો કન્ઝ્યુમર વધારે સારી રીતે સારા માર્ગે ડાયરેક્ટ થશે, રાઈટ? એ આ ફૂડ પ્રોડક્ટને કન્ઝ્યુમ કરવાનું ધીમે ધીમે કદાચ ઓછું પણ કરી દે, રાઈટ? ઓકે, બીજો બેનિફિટ શું છે કે જો પેકેજ ફ્રન્ટ ઓફ પેક લેબલિંગ સિસ્ટમ તમે યુઝ કરો, રાઈટ, તો જે ભણેલા ગણેલા ના હોય એ ફોટો જોઈને એમને ખબર પડી શકે કે આપણા માટે હાનિકારક છે. પેલું એમને વાંચતા ના આવડે. જે હેલ્થ સ્ટાર રેટિંગ સિસ્ટમમાં શું હોય છે કે સ્ટાર આપેલા હોય, તેમજ ન્યુટ્રિયન્ટ્સ તમને ખબર હોય તો પેકેજ ફૂડ પ્રોડક્ટની પાછળ આખા ન્યુટ્રિયન્ટ્સનું લિસ્ટ હોય, જેમાં ખાલી જસ્ટ સારા સારા ન્યુટ્રિયન્ટ્સની જ વાત કરવામાં આવી છે. ખરાબ ખરાબ ન્યુટ્રિયન્ટ્સ છે જેની અંદર એની વિશે તો વાત જ ન કરવામાં આવી હોય, પણ જે લોકો ભણેલા ગણેલા હોય તે વાંચી શકે, જે ના ભણેલા ગણેલા કેવી રીતે વાંચી શકે. તો આ એક કન્સર્ન WHOનું કે જે હેલ્થ સ્ટાર રેટિંગ સિસ્ટમ જે હમણાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ 2022માં જ લોન્ચ કર્યું, એના જગ્યાએ WHOના કહેવાના પ્રમાણે ફ્રન્ટ ઓફ પેક લેબલિંગ સિસ્ટમ એ વધારે સારું છે એવું એનું કહેવું છે, રાઈટ? ઓકે, તો આઈ થિંક તમને બંને સિસ્ટમ વિશે ખબર પડી ગઈ હશે. ઓકે, અને યસ, અને હેલ્થ સ્ટાર રેટિંગ સિસ્ટમમાં ચિંતાઓ કઈ કઈ છે? તો કે સકારાત્મક પોષક તત્વોનું માસ્કિંગ, કે મેં તમને કીધું કે પેકેજની ઉપર છે ને સારી સારી વસ્તુ જ લખવામાં આવે, ખરાબ ખરાબ વસ્તુ તો લખવામાં જ નથી આવતી કે આ પ્રોડક્ટના ડિસએડવાન્ટેજ શું છે, રાઈટ? પછી પ્રતિબંધિત લક્ષિત પ્રેક્ષકો, મતલબ કે જે કન્ઝ્યુમર્સ ભણેલા ગણેલા હોય તેમને ખબર પડશે, પણ જે ન ભણેલા ગણેલા હોય એમને કેવી રીતના ખબર પડે? તેમના માટે તો લેબલવાળી સિસ્ટમ જ સારી રહેશે, રાઈટ? અને ગ્રાહકોને મૂંઝવણમાં મૂકી શકે. હવે જે પેલા સ્ટાર છે 1/2 સ્ટારથી 5 સ્ટાર, રાઈટ, હવે આપણે શું માનીએ કે એ પ્રોડક્ટની કંપનીના હશે, નથી કે આપણે કોઈ પણ વસ્તુ ઓનલાઈન પરચેસ કરીએ ત્યારે અમુક સ્ટાર આપતા હોય છે, રાઈટ? તો ઘણા લોકોને તેવું લાગે કે આ સ્ટાર તો તેના હશે, રાઈટ, એન્ડોર્સમેન્ટના હશે, રાઈટ? પણ એ ઘણા ઓછા લોકોને ખબર હોય કે આ સ્ટાર એ ક્વોલિટીના છે, રાઈટ? ઓકે, આ અમુક વસ્તુઓ એ છે કે જે નેગેટિવિટી તરફ લઈ જાય છે, હા, જેથી કરી WHO એ રિકમેન્ડ કરે છે કે હેલ્થ સ્ટાર રેટિંગ સિસ્ટમ કરતાં ફ્રન્ટ પેક સિસ્ટમ એ વધારે સારું છે, રાઈટ? તો આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર ખબર પડી હશે. ઓકે, ચાલો નેક્સ્ટ ન્યૂઝ તરફ જઈએ. ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે કે ઇન્ટિગ્રેટેડ કમાન્ડ
એન્ડ કંટ્રોલ સેન્ટર ઇન ધ ઓલ સ્માર્ટ સિટીઝ, રાઈટ? ઓકે, હવે સૌથી પહેલાં તો આ ન્યૂઝ વિશે આપણે સમજીએ કે ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સ્માર્ટ સિટીઝ મિશન, જે હમણાં મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે, કે રિસેન્ટ ન્યૂઝની અંદર કેમ છે આ ન્યૂઝ, કે હમણાં રિસેન્ટલી આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય, જે મિનિસ્ટર ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ છે, એમણે જાહેરાત કરી કે જે ટોટલ આપણે વાત કરીએ કે સ્માર્ટ સિટીઝ મિશનની અંદર જે 100 સિટીને આપણે ડેવલપ કરવાના છે, એ 100 સિટીની અંદર ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર એસ્ટાબ્લિશ કરવામાં આવશે. હવે આ ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શું છે? તો ફોર એક્ઝામ્પલ, એક એક્ઝામ્પલ આપું હું તમને, કે એક એક સિટી છે જે સ્માર્ટ સિટી છે, રાઈટ? અને એ સ્માર્ટ સિટીની અંદર ઘણી બધી જેટલા આપણે પેટ્રોલ પંપ છે તે જગ્યાએ પુશ બટન, જેટલી પણ રિક્ષાઓ છે તે જગ્યાએ પુશ બટન, જેટલી પણ બસ છે, જે પણ ગવર્મેન્ટ બસ છે વગેરે, સિટી બસ છે, ત્યાં એક પુશ બટન આપવામાં આવ્યું છે. હવે એ પુશ બટનનું કામ કે કોઈ પણ પર્સન, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ મહિલા, કે જ્યારે પણ કોઈ મુશ્કેલીમાં હોય, જ્યારે પણ કોઈ મુશ્કેલીમાં હોય, જસ્ટ એ પુશ બટન પ્રેસ કરી લે તો એનો સીધો ડેટા આ ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ઉપર પહોંચી જશે, રાઈટ? તો આ એક મેં એક્ઝામ્પલ લીધું કે એનું મુખ્ય કામ શું છે, કે સિટીઝન જ્યારે પણ કોઈ મુશ્કેલીમાં હોય, ત્યાં આવા જે જે જગ્યા પર પુશ બટન એસ્ટાબ્લિશ કરેલા હોય, ત્યાં જસ્ટ પુશ બટન દબાવી દે, એનો સીધો ડેટા એ ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પર પહોંચી જાય, રાઈટ? તો આવા ઘણા બધા પ્રોજેક્ટ્સ કનેક્ટ કરવામાં આવશે, જે સિટીઝનના રક્ષણ માટે અને આખી સિટીને એ સારી રીતે સર્વેલન્સ કરી શકાય તે માટે, અને તેમજ કોઈ પણ જ્યારે ડિઝાસ્ટર વગેરે, કોઈ પણ તકલીફ જ્યારે આવે, ત્યારે એક રિસ્પોન્સિવ એક્શન લઈ શકાય, એક ડિસિઝિવ એક્શન, જે ઓછા સમયની અંદર સિટીઝને મુશ્કેલીમાંથી બહાર કાઢે, રાઈટ? તો આ ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર એક આવા સેન્ટર હશે કે જ્યાં આખી સિટીનું સર્વેલન્સ એક જ જગ્યા ઉપરથી થશે. દરેક સીસીટીવી કેમેરા, દરેક જે વોલ ઉપર જે કેમેરા લગાવેલા હોય, જે પણ આવા પુશ બટન જેવા સાધનો હોય, એ બધાનો ડેટા એક જ જગ્યા પર કલેક્ટ થશે, રાઈટ? તો દરેકે 100 સ્માર્ટ સિટીઝ મિશનની અંદર જેટલી પણ સિટીઝ આપણે ડેવલપ કરવાની છે, એ તો એ 100 સિટીઝની અંદર એ ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર એસ્ટાબ્લિશ કરવામાં આવશે, એવી જાહેરાત મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા કરવામાં આવી છે. અને આ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર એ જે ગૃહ મંત્રાલય હેઠળ ક્રાઇમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક એન્ડ સિસ્ટમ છે, કે જે ગુનેગારોને પકડવા માટે યુઝ થાય છે, તેમનો પણ ડેટા આ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની અંદર રાખવામાં આવશે, રાઈટ? તો આઈ થિંક તમને આ ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શું છે એ તેના વિશે થોડીક ખબર પડી ગઈ હશે, કે આ સેન્ટર એસ્ટાબ્લિશ કરવાનો ધ્યેય શું છે, કે સમગ્ર શહેરમાં તૈનાત કરેલી જે એપ્લિકેશનો અને સેન્સર્સની માહિતીને એકત્ર કરવા અને નિર્ણય લેનારાઓ માટે યોગ્ય વિઝ્યુલાઇઝેશન સાથે કાર્યવાહી કરવા માટે યોગ્ય માહિતી પ્રદાન કરે. મેં કીધું કે જેટલા પણ એપ્લિકેશનો, જેટલી પણ સેન્સર છે આખા સિટીની અંદર, દરેકની માહિતી એક જ જગ્યા પર આવશે, જેથી કરીને જે નિર્ણય લે, ત્યારે કોઈ એવી પરિસ્થિતિ આવે કે જે નિર્ણય લેવાનાર જે વ્યક્તિ છે એમને ખબર પડે કઈ ડિરેક્શનમાં કામ કરવું, રાઈટ? ઓકે. અને આના ઉપરાંત ફરીથી સ્માર્ટ સિટી મિશન, કારણ કે આ ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર એ જે સ્માર્ટ સિટી છે ત્યાં જ એસ્ટાબ્લિશ કરવાના છે, તો સ્માર્ટ સિટી મિશનની આપણે થોડી ગઈ ન્યૂઝમાં પણ વાત કરી કે જે 2015માં લોન્ચ કરવામાં આવી હતી. ટોટલ 100 શહેરોને ડેવલપ કરવાનો એનો પ્લાનિંગ છે, અને આ સ્માર્ટ સિટી મિશન એ 2023 સુધીમાં લંબાવવામાં આવી છે. 2023 સુધી તે કામ કરશે, રાઈટ? અને દરેક સિટીની અંદર વોકવે, વેજીટેશન ક્રોસિંગ, રાઈટ, સાયકલિંગ ટ્રેક, કચરો વ્યવસ્થાપન પ્રણાલી વગેરે જેવી સુવિધાઓ પ્રોવાઈડ કરવામાં આવશે, રાઈટ? એન્ડ સ્માર્ટ સિટી વિશે વાત કરીએ કે સ્માર્ટ સિટીની કોઈ ડેફિનેશન નથી, પણ એના એક 6 મૂળભૂત સિદ્ધાંતો છે. એ 6 મૂળભૂત સિદ્ધાંતો જે પણ સિટી ઇમ્પ્લિમેન્ટ કરે તે સિટી સ્માર્ટ સિટી કહેવાય, રાઈટ? અને સ્માર્ટ સિટી એ 2023 સુધી લંબાવવામાં આવશે, આપણે વાત કરી તે પ્રમાણે. અને સ્માર્ટ સિટી મિશનની અંદર અત્યાર સુધી 140થી વધુ જાહેર ખાનગી ભાગીદારી કરવામાં આવી છે. 340થી વધારે સ્માર્ટ રોડ બનાવવામાં આવે છે. 78થી વધારે વાઇબ્રન્ટ પબ્લિક પ્લેસ બનાવવામાં આવે છે. 118 સ્માર્ટ વોટર પ્રોજેક્ટ બનાવવામાં આવે છે. અને 63થી વધુ સોલર પ્રોજેક્ટને પણ આવરી લેવામાં આવ્યા છે, રાઈટ?
અને સ્માર્ટ સિટી કોને કહેવાય કે જ્યાં આ દરેક વસ્તુ ઇમ્પ્લિમેન્ટ થાય એ સિટી કહેવાય સ્માર્ટ સિટી. બાકી કોઈ એની કંઈક પર્ટિક્યુલર ડેફિનેશન નથી, પણ આ દરેક વસ્તુ જે જગ્યાએ ઇમ્પ્લિમેન્ટેશન થાય એ કહેવાય સ્માર્ટ સિટી. ઓકે, તો આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર ખબર પડી હશે. ઓકે ઓકે, આપણે નેક્સ્ટ ન્યૂઝ છે કે ઇલેક્ટ્રિક વાહનો માટે હમણાં ડ્રાફ્ટ બેટરી સ્વેપિંગ પોલિસી લોન્ચ કરવામાં આવી છે. આપણે થોડા વીક પહેલાં બેટરી સ્વેપિંગ પોલિસી વિશે ડિસ્કસ કર્યું હતું કરંટ અફેર્સના લેક્ચરમાં કે બેટરી સ્વેપિંગ પોલિસી શું છે, રાઈટ? સૌથી પહેલાં તો આ સ્કીમની વાત કરીએ કે આ જે ડ્રાફ્ટ બેટરી સ્વેપિંગ પોલિસી, ડ્રાફ્ટ કોને કહેવાય કે મતલબ હજી ટેમ્પરરી છે, હજી આ ફાઇનલ પોલિસી નથી. આ બેટરી સ્વેપિંગ પોલિસી કોને લોન્ચ કરી છે હમણાં? નીતિ આયોગ દ્વારા, રાઈટ? ઓકે, હવે સૌથી પહેલાં તો હું તમને વાત કરું કે બેટરી સ્વેપિંગ શું છે. કે તમને ખબર છે કે અત્યારે ઇન્ડિયાની અંદર ઇલેક્ટ્રિક વ્હીકલ એડોપ્શન કરવાનો સૌથી વધારે ક્રેઝ છે, અને ગવર્મેન્ટનું પણ આ દિશામાં ઘણા જ સ્ટ્રોંગ પગલાં તે ભરી રહ્યું છે, રાઈટ? અને રાઈટ, બધા હવે ઇન્ડિયાની પોપ્યુલેશન એટલી બધી છે કે બધા ઇલેક્ટ્રિક વ્હીકલ્સ તો લઈ લે છે, પણ આ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ માટે જે ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આટલા ઓછા સમયમાં ડેવલપ કરવું તે લગભગ અશક્ય છે. તો ગવર્મેન્ટે આને કમ્પેન્સેટ કરવા માટે કે જ્યાં સુધી ઇલેક્ટ્રિક વ્હીકલ્સના ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ ના થાય ત્યાં સુધી સ્વેપિંગ સ્ટેશન બનાવવાના. સ્વેપિંગ સ્ટેશનની અંદર શું થશે કે ફોર એક્ઝામ્પલ તમારી પાસે કોઈ ઇલેક્ટ્રિક વ્હીકલ છે અને એની બેટરી છે એ ડિસ્ચાર્જ થઈ ગઈ છે, તમે આ ડિસ્ચાર્જ થયેલી બેટરી એ સ્વેપિંગ સ્ટેશન ઉપર જશો અને આ ડિસ્ચાર્જ થયેલી બેટરી તમે એ સ્વેપિંગ સ્ટેશન પરના પર્સનને આપશો, અને એ સ્વેપિંગ સ્ટેશન ઉપર જે પણ પર્સન હશે એ તમને એના બદલામાં ચાર્જ થયેલી બેટરી આપશે, રાઈટ? તો તમારે બસ જસ્ટ ખાલી ડિસ્ચાર્જ થયેલી બેટરી એને આપી દેવાની અને એની ઇક્વિવેલન્ટ ચાર્જ થયેલી બેટરી લઈ તમારે સાધનમાં ફિટ કરીને તમે નીકળી જવાનું, રાઈટ? એટલે જે તમારો સાધનને ચાર્જ કરવાનો સમય છે એ પણ બચશે. બીજું કે આ કામ જે ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર થઈ શકતું હતું તે સ્વેપિંગ સ્ટેશન ઉપર થઈ જશે. સ્વેપિંગ સ્ટેશન એટલે કશું જ નહીં, કોઈ એક પર્સન નાની દુકાન લઈને બેસે, ત્યાં એ ડિસ્ચાર્જ થયેલી બેટરીને કલેક્ટ કરશે અને ચાર્જ થયેલી બેટરીઓને આપશે. પછી જે આખા દિવસ દરમિયાન જેટલી પણ ડિસ્ચાર્જ થયેલી બેટરી હશે તે એ સ્વેપિંગ સ્ટેશન પરનો જે પર્સન છે એ જે ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય નજીકમાં ત્યાં જઈને ચાર્જ કરી આવશે, અને એ ફરીથી એ ચાર્જ થયેલી બેટરી એ નેક્સ્ટ ડે એ બીજા કસ્ટમર્સને આપશે. તો આ થયું સ્વેપિંગ સ્ટેશન પરનું બેટરી સ્વેપિંગ, રાઈટ? ઓકે, તો આની અંદર ખાલી જસ્ટ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર કોને જવું પડશે? ખાલી જે સ્વેપિંગ સ્ટેશન પરનો પર્સન છે તે, બાકી બધા લોકો સ્વેપિંગ સ્ટેશન ઉપર જ તેમની બેટરીને આપીને ચાર્જ થયેલી બેટરી લઈ લેશે, રાઈટ? તો આના માટે એક પોલિસી હમણાં લોન્ચ કરવામાં આવી છે, જે ડ્રાફ્ટ છે, જે હજી પરમેનન્ટ નથી, રાઈટ? એ નીતિ આયોગ દ્વારા લોન્ચ કરવામાં આવી છે. કોના દ્વારા લોન્ચ કરવામાં આવી છે? નીતિ આયોગ દ્વારા. અને આ પોલિસી જે પણ સિટી 40 લાખથી વધુ વસ્તી ધરાવે તે સિટીમાં લાગુ પડશે, અને આ પોલિસી એ 2-વ્હીલર્સ અને 3-વ્હીલર્સ માટે જ લાગુ પડશે. આ પોલિસી હજી મોટી જે 4-વ્હીલર્સ છે તેમજ જે ઈ બસ છે એના માટે લાગુ નહીં પડે, રાઈટ? અને પોલિસીની અંદર અમુક સજેશન પણ આપવામાં આવ્યા છે કે નાણાકીય સહાય પ્રોવાઈડ કરવામાં આવશે. કોને કોને નાણાકીય સહાય પ્રોવાઈડ કરવામાં આવશે? કે જે લોકો ઇલેક્ટ્રિક વ્હીકલને યુઝ કરતા હોય અને જે લોકો આવી રીતના સ્વેપિંગ સ્ટેશન ઉપર કામ કરતા હોય તે એ લોકોને નાણાકીય સહાય, ફાઇનાન્શિયલ સપોર્ટ, મતલબ અમુક સબસિડી પ્રોવાઈડ કરવામાં આવશે. પછી જે પણ ટેક્સ છે અત્યારે, ફોર એક્ઝામ્પલ જે લિથિયમ આયન બેટરી પર 18% GST લાગે છે અને ઇલેક્ટ્રિક વ્હીકલના જે સપ્લાય સાધનો છે એના પર 5% GST લાગે છે, તે એ પણ ઘટાડવા માટે નીતિ આયોગે રિકમેન્ડેશન કર્યું છે. ત્રીજું કે જે પણ બેટરીનું જે સ્વેપિંગ કરીએ, જે રિપ્લેસમેન્ટ કરીએ, એ બેટરીને એક યુનિક આઇડેન્ટિફિકેશન નંબર આપવામાં આવે જેથી કરીને એને ટ્રેક કરી શકાય, રાઈટ? અને આ જે ડ્રાફ્ટ પોલિસી છે એને આખા ઇન્ડિયાની અંદર ઇમ્પ્લિમેન્ટ કોણ કરશે? બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી. બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી, દેખો ડ્રાફ્ટ પોલિસી લોન્ચ કરી છે નીતિ આયોગે, પણ એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું કામ કોણ કરશે? એને એક્ઝિક્યુટ કરવાનું કામ કોણ કરશે? બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી, રાઈટ? આ આખા ઇન્ડિયાની અંદર આ પોલિસીને ઇમ્પ્લિમેન્ટ કરવાનું કામ કરશે, રાઈટ? ઓકે, તો આ પોલિસીની જરૂર શું છે? પોલિસીની જરૂર શું છે કે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ કે જે પરંપરાગત રીતે જે નિશ્ચિત બેટરીઓ સાથે ખરીદવામાં આવે છે કે જેમની એક બેટરી ફિક્સ હોય, રાઈટ? અને એ બેટરી જે ડિસ્ચાર્જ થઈ જાય તો આપણે
ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર જવું પડે, ત્યાં જ્યાં સુધી એ ચાર્જ ન થાય ત્યાં સુધી ઊભું રહેવું પડે, તેમજ એટલા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ હજી આટલા ઓછા સમયગાળામાં ડેવલપ ના થયેલા હોય. તો આ પોલિસીની અંદર જે સ્વેપિંગ સેશન્સ બનાવવામાં આવશે તે આ પ્રક્રિયાને ઝડપી બનાવી દેશે, રાઈટ. અને બીજી વસ્તુ કે આવી પોલિસી જે ડીકાર્બોનાઇઝિંગ જે ટ્રાન્સપોર્ટ સેક્ટર કે જે જેટલું પણ કાર્બન એમિશન થાય છે એના 33% જેટલું કાર્બન એમિશન એ ટ્રાન્સપોર્ટ સેક્ટરના કારણે થાય છે, તો આવા આવી નીતિના કારણે આવી પોલિસીના કારણે લોકો વધારે વધારે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ પરચેસ કરશે, રાઈટ. કારણ કે લોકોને ઇઝી થઈ જશે. હવે જો તમે ઇલેક્ટ્રિક વ્હીકલ પરચેસ કરો, પહેલાં સીએનજીમાં કેવું હતું કે સીએનજી તમે ગાડી લો ને તો લાઇનમાં વધારે ઊભું રહે, લોકો એના કારણે સીએનજીવાળી ગાડી નહોતા લેતા, રાઈટ. અત્યારે ડેવલપ થઈ ગયું છે, કારણ કે અત્યારે ઘણા બધા પેટ્રોલ પંપ સીએનજીને બની ગયા છે, પણ જે આ ફેઝ છે કે જ્યાં ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ્યાં સુધી ડેવલપ થાય ત્યાં સુધી લોકો ઇલેક્ટ્રિક વ્હીકલ્સ ખરીદતા જ રહે, એના માટે આ નીતિ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. અને આમ પણ ઇન્ડિયાનો જે 2070 સુધીમાં જે ટાર્ગેટ છે નેટ ઝીરો કાર્બન એમિશનનો, એ પણ પૂરું કરવા માટે આ પોલિસી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થશે, રાઈટ. ઓકે, અને બીજી એક વસ્તુ કે ઇલેક્ટ્રિક વ્હીકલના પ્રમોશન માટે ઇન્ડિયાએ અત્યાર સુધી કઈ કઈ સ્કીમ બહાર પાડી છે, તો 2015 ઇન્ડિયાએ ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ ધ ઇલેક્ટ્રિક વ્હીકલ ફેમ ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ ધ ઇલેક્ટ્રિક વ્હીકલ 2015 લોન્ચ કરી હતી. અને બીજું કે પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ, કે જો કોઈ કંપની એ લિથિયમ આયન બેટરી જેવી જે એડવાન્સ કેમિસ્ટ્રી સેલ પ્રોડ્યુસ કરે તો એ કંપનીને પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ, મતલબ જેટલું પ્રોડક્શન વધારે કરે એટલું ઇન્સેન્ટિવ વધારે પ્રોવાઈડ કરવામાં આવે ગવર્મેન્ટ દ્વારા. તો આ બંને સ્કીમ લોન્ચ કરવામાં આવી છે ઇલેક્ટ્રિક વ્હીકલના પ્રમોશન માટે ઇન્ડિયા દ્વારા, રાઈટ. ઓકે, તો આઈ થિંક તમને આ ન્યૂઝ ખબર પડી હશે કે હમણાં બેટરી સ્વેપિંગ પોલિસી લોન્ચ કરવાની નીતિ આયોગ દ્વારા, બેટરી સ્વેપિંગ શું છે, રાઈટ, કેમ એની જરૂરત છે, બરાબર. ઓકે, અને અત્યાર સુધી આપણે ઇન્ડિયામાં ઇલેક્ટ્રિક વ્હીકલના પ્રમોશન માટે આપણે કઈ કઈ સ્કીમ લોન્ચ કરી છે અને ક્યારે લોન્ચ કરી છે, રાઈટ. તમારે આટલી વસ્તુની અંદર યાદ રાખવાની છે. ઓકે, ચલો નેક્સ્ટ ન્યૂઝ જોઈએ. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે, ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે કે હમણાં રિસેન્ટલી બીઆરઓ દ્વારા, બીઆરઓનું ફૂલ ફોર્મ છે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા, હિમાચલ પ્રદેશ અને લદ્દાખને જોડતી એક સિંકુલા પાસ ઉપર એક વિશ્વની સૌથી ઊંચી ટનલ બાંધવામાં આવશે એવું નિર્ણય લેવામાં આવ્યો છે. ઓકે, કે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન કે જે હિમાચલ પ્રદેશ અને લદ્દાખને જોડવા માટે 16,580 ફૂટની જે ઊંચાઈ ઉપર જે સિંકુલા પાસ છે ત્યાં વિશ્વની સૌથી ઊંચી ટનલનું નિર્માણ કરશે, રાઈટ. કેટલા ફૂટની ઊંચાઈ પર છે? 16,580 ફૂટની ઊંચાઈ ઉપર. કઈ જગ્યાએ? સિંકુલા પાસ. સિંકુલા પાસ એ કયા બે સ્ટેટને કનેક્ટ કરે છે? હિમાચલ પ્રદેશ અને લદ્દાખને કનેક્ટ કરે છે, રાઈટ. અને આ જે પ્રોજેક્ટ છે એ બીઆરઓ એ મિશન યોજાકની અંડરમાં કવર કરવાનો છે અને આ ટનલ એ 2025 સુધીમાં કમ્પ્લીટ થઈ જશે, રાઈટ. હવે બીઆરઓની વાત કરીએ તો બીઆરઓ એ એકચ્યુઅલી ઇન્ડિયન આર્મ ફોર્સીસનું એક અત્યારે એક પાર્ટ બની ગયો છે, કે એ પહેલાં ભારતમાં એક માર્ગ નિર્માણ તરીકે એક દળ હતું જે ભારતીય સશસ્ત્ર દળોને સમર્થન પૂરું પાડે છે અને હવે તે સશસ્ત્ર દળોનો એક પાર્ટ બની ગયો છે બીઆરઓ, રાઈટ. બીઆરઓ એ 19 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોની અંદર જે પણ રોડ નેટવર્કનું કામ છે એ બીઆરઓ સંભાળે છે, રાઈટ. અને આ ઉપરાંત અફઘાનિસ્તાન, ભૂતાન, મ્યાનમાર, તાઝિકિસ્તાન અને શ્રીલંકા જેવા પડોશી દેશો પણ ઘણા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામગીરીનું કામ એ બીઆરઓ દ્વારા કરવામાં આવ્યું છે, રાઈટ. તો બીઆરઓ દ્વારા ટોટલ 19 રાજ્યોની અંદર, કેન્દ્રશાસિત પ્રદેશોની અંદર રોડ નેટવર્ક વગેરે અને ઘણા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ બનાવવામાં આવ્યા છે અને આ ઉપરાંત ઇન્ટરનેશનલી પણ ઘણા બધા દેશની અંદર એના દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ બનાવવામાં આવ્યા છે. અને 2015 સુધીમાં બીઆરઓએ 50,000 કિલોમીટર્સથી વધુ રસ્તાઓ, 450થી વધુ કાયમી પુલો અને એ પુલોની લંબાઈ તમે જુઓ તો 44,000 મીટર કરતાં પણ વધુ છે અને 19 એરફિલ્ડ બનાવ્યા 2015 સુધીમાં બીઆરઓએ, રાઈટ. અને બીઆરઓ એ 2021 એ ઉમલિંગલા ખાતે સૌથી ઊંચાઈવાળા રસ્તા માટે એને ગિનિસ વર્લ્ડ રેકોર્ડનું સન્માન પણ મળેલું છે, કે હમણાં 2021 જ ઉમલિંગલા પાસ જે લદ્દાખની અંદર જ છે ત્યાં સૌથી ઊંચાઈ ઉપર એક રસ્તો બનાવવામાં માટે તેને ગિનિસ વર્લ્ડ રેકોર્ડની અંદર બીઆરઓને સ્થાન મળ્યું છે. તો આ પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે કે ઉમલિંગલા પાસ ક્યાં છે અને આ કોને બનાવ્યું છે, રાઈટ. તમારા હોમવર્ક રહેશે કે આ સૌથી ઊંચાવાળો રસ્તો કેટલા ફૂટની ઊંચાઈ ઉપર છે એ પણ તમારે ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. તો આ બીઆરઓ વિશે અને બીઆરઓમાં રિસેન્ટલી
કઈ જગ્યાએ ટનલ બનાવવાની છે, સૌથી ઊંચાઈ કેટલા ફૂટની, કયા બે સ્ટેટને કનેક્ટ કરે છે, દરેક વસ્તુ તમારે ધ્યાન રાખવાની રહેશે. ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે કે હમણાં રિસેન્ટલી KVICએ નાણાકીય વર્ષ 2021-22માં પ્રધાનમંત્રી ઇમ્પ્લોય જનરેશન પ્રોગ્રામ હેઠળ અત્યાર સુધીની સૌથી વધુ રોજગાર બનાવવા માટે અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા. રાઈટ, તો સૌથી પહેલાં તો પ્રધાનમંત્રી ઇમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ વિશે તમારે જાણવું જોઈએ. રાઈટ, તો સૌથી પહેલાં પ્રધાનમંત્રી ઇમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ એ શું છે એ આપણે ચર્ચા કરીએ. રાઈટ, ઓકે, તો પ્રધાનમંત્રી ઇમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ PMEGP, રાઈટ, ઓકે. હવે આ યોજના હેઠળ હવે ફોર એક્ઝામ્પલ કોઈ એક પર્સન છે જેને મોબાઈલ સર્વિસ સેન્ટર ખોલવું છે. શું ખોલવું છે? મોબાઈલ સર્વિસ સેન્ટર ખોલવું છે. રાઈટ, મતલબ એને પોતાનો બિઝનેસ ખોલવો છે. રાઈટ, અને એ જે પણ બિઝનેસ ખોલવા માગતો હોય, કોઈ પણ પર્સન જે પણ બિઝનેસ ખોલવા માગતો હોય અને એ જો મેન્યુફેક્ચરિંગ સેક્ટરને લગતો કોઈ બિઝનેસ હોય તો એ બિઝનેસ ની અંદર એને કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોવું જોઈએ? મિનિમમ 10 લાખ. અને જો એ સર્વિસ સેક્ટરની અંદર બિઝનેસ ખોલવા માગતો હોય, રાઈટ, સર્વિસ સેક્ટરની અંદર બિઝનેસ ખોલવા માગતો હોય તો એને કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોવું જોઈએ? મિનિમમ 5 લાખ. રાઈટ, પણ આ મોબાઈલ સર્વિસ સેન્ટર જે વ્યક્તિને ખોલવું છે એ સર્વિસ સેક્ટરની અંદર એ બિઝનેસ ખોલવા માગે છે, મતલબ એનું મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ કેટલું હોવું જોઈએ? 5 લાખ. સૌથી પહેલી એલિજિબિલિટી ક્રાઇટેરિયા, આ યોજના હેઠળ જો તમારે કોઈ બેનિફિટ લેવો હોય પ્રધાનમંત્રી ઇમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ, તો એના માટે જો તમે સર્વિસ સેક્ટરથી બિલોંગ કરતા હોય, સર્વિસ સેક્ટરવાળો તમારે બિઝનેસ ખોલવો હોય તો તમારે મિનિમમ 5 લાખનું તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. રાઈટ, હવે એકચ્યુઅલી આ સ્કીમની અંદર આ જે વ્યક્તિને મોબાઈલ સર્વિસ સેન્ટર ખોલવું છે એને બિઝનેસ એસ્ટાબ્લિશ કરવો છે અને એ બિઝનેસ માટે તેને લોન જોઈએ છે. હવે એ લોન લેવા માટે ડાયરેક્ટલી પણ બેંક પાસે જઈ શકે. રાઈટ, પણ આ સ્કીમની અંદર એને ડાયરેક્ટલી બેંક પાસે નથી જવાનું, એને ડાયરેક્ટ પહેલાં કોની પાસે જવાનું છે? ડેવલપમેન્ટ ઇન્ડસ્ટ્રી કમિશન પાસે, DIC પાસે. રાઈટ, ડેવલપમેન્ટ ઇન્ડસ્ટ્રી કમિશન પાસે એને ત્યાં જઈને કહેવાનું છે કે મારે મોબાઈલ સર્વિસ સેન્ટર ખોલવો છે અને મારે બેંક પાસેથી લોન જોઈએ છે. અને બેંક પણ એ જે પર્સનને જે લોન જોઈએ છે એ પર્સનની જ મનગમતી બેંક પાસે લોન મળશે, પણ તમારે DIC થ્રુ જવાનું છે. એનું મેઇન રીઝન શું છે કે એ તમને હમણાં ધીમે ધીમે ખબર પડશે કે DIC શું કરશે, એ વ્યક્તિને પૂછશે તારે મોબાઈલ સર્વિસ સેન્ટર ખોલવો છે ને, તને એના પાછળ કોઈ એક્સપિરિયન્સ છે, તારી પાસે કોઈ ટ્રેનિંગ સર્ટિફિકેટ છે? પેલો કહેશે ના, મારી પાસે કોઈ ટ્રેનિંગ સર્ટિફિકેટ નથી, મારે તો બસ હમણાં જ મને વિચાર આવ્યો કે મારે ખોલવો છે અને મારે આટલા રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. રાઈટ, મારો પ્લાનિંગ છે. ઓકે, તો DI શું કે શું કહેશે કે તું સૌથી પહેલાં તો મોબાઈલ સર્વિસ સેન્ટર માટે ટ્રેનિંગ લઈ લે. તો DIC એક રિકમેન્ડેશન આપશે એક સંસ્થાને કે ભાઈ તું આ પર્સનને મોબાઈલ સર્વિસ સેન્ટર માટે ટ્રેનિંગ આપ. તો જે ટ્રેનિંગ પીરિયડ કમ્પ્લીટ કર્યા પછી પેલી સંસ્થા એ આ પર્સનને સર્ટિફિકેટ આપશે, એ સર્ટિફિકેટ લઈને આ પર્સન પાછો DIC પાસે આવશે અને DIC હવે શું કરશે કે આ સર્ટિફિકેટ અને પર્સન બંનેને બેંક પાસે મોકલશે. હવે બેંક જોશે કે આની પાસે DIC દ્વારા રિકમેન્ડ કરવામાં આવેલી સંસ્થાની અંદર ટ્રેનિંગ લીધેલું સર્ટિફિકેટ છે, એટલે મારે એને આ કેટેગરીની અંદર લોન પ્રોવાઈડ કરવાની છે. રાઈટ, તો બેંક લોન પ્રોવાઈડ કરશે. ફોર એક્ઝામ્પલ પેલાને 10 લાખ રૂપિયાની લોન જોઈએ છે, તો 10 લાખ રૂપિયાની જો એની કેપેબિલિટી હશે એ પ્રમાણે ક્રેડિટ સ્કોર વગેરે ચેક કરીને બેંક એને લોન પ્રોવાઈડ કરશે. રાઈટ, પણ આ ટ્રાન્ઝેક્શનની અંદર આ સ્કીમની અંદર પેલા પર્સને ટ્રેનિંગ લીધી, આ સ્કીમ થ્રુ એ બેંક પાસે ગયો, એ પર્સનનો બેનિફિટ શું? તો એ પર્સનનો બેનિફિટ એ છે ફ્રેન્ડ્સ કે ફોર એક્ઝામ્પલ એ પર્સન એ જનરલ કેટેગરીમાં બિલોંગ કરતો હોય તો એને 15%, અને એ પર્સન જો અધર કેટેગરીમાં બિલોંગ કરતો હોય તો એને 25%. કે ફોર એક્ઝામ્પલ એને 10 લાખ રૂપિયાની લોન લીધી, રાઈટ, તો 10 લાખ રૂપિયા બેંક એને આપી દેશે, પણ એને લોનના પૈસા કેટલા રૂપિયાના ચૂકવવાના? તો 10 લાખમાંથી તમે 15% માઇનસ કરદો, મતલબ 10 લાખના 85%, તો કેટલા થાય? 8.5 લાખ. તો એને લોનના પૈસા તો 8.5 લાખ પ્રમાણે જ ચૂકવવાના પાછા. રાઈટ, એને 10 લાખની લોનનું રીપેમેન્ટ નહીં કરવાનું, એને 8.5 લાખની લોનનું રીપેમેન્ટ કરવાનું. તો 15% અહીંયા ડાયરેક્ટ એને બેનિફિટ થઈ ગયો. જો તમે અધર કેટેગરીથી બિલોંગ કરતા હોય તો તમને 25%, મતલબ તમારે 7.5 લાખ રૂપિયા ઉપર જ તમારે રીપેમેન્ટ કરવાનું. તો આ એક ફાયદો છે. રાઈટ,
તો આઈ થિંક તમને આ ન્યૂઝ વિશે ખબર પડી હશે કે પ્રધાનમંત્રી ઇમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામની અંદર કેવી રીતના એક બિઝનેસ એન્ટરપ્રિનર જે સ્ટાર્ટઅપ ખોલવા માગે છે અને કેવી રીતે મદદ કરવામાં આવે છે, રાઈટ? ઓકે, હા, તો હવે આ સ્કીમની અંદર અને આ સ્કીમ આખા ઇન્ડિયાની અંદર એક સંસ્થા એક્ઝિક્યુટ કરાવે છે જેનું નામ છે ખાદી વિલેજ એન્ડ ઇન્ડસ્ટ્રી કમિશન, ખાદી અને ગ્રામ ઉદ્યોગ આયોગ, જે ખાદી વિલેજ એન્ડ ઇન્ડસ્ટ્રી કમિશન દ્વારા આખા ઇન્ડિયાની અંદર પ્રધાનમંત્રી ઇમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે. અને આ યોજનાની અંદર ટોટલ ગયા વર્ષે 2021-22 ફાઇનાન્શિયલ ઇયરની અંદર ટોટલ કેટલા 1 લાખ નવા ઉત્પાદન અને સેવા એકમોની સ્થાપના થઈ, આવા 1 લાખ લોકોએ મેન્યુફેક્ચરિંગ સેક્ટરે અથવા સર્વિસ સેક્ટરની અંદર નવી સંસ્થા ખોલી અને આના કારણે 8.25 લાખથી પણ વધારે લોકોને જોબ પણ મળી. તો આ એક સૌથી મોટો રેકોર્ડ અત્યાર સુધી કેવીઆઈસીએ 2021-22માં આ સ્કીમની અંદરમાં ઊભો કર્યો છે, બરાબર? ઓકે, અને બીજી વસ્તુ કે જે 15 ટકા 25 ટકા મેં તમને કીધું કે જે તમે લોન લો એમાંથી તમને 15 ટકા ઓછા લોનની રીપેમેન્ટ કરવું પડે, 25 ટકા ઓછા લોનનું રીપેમેન્ટ કરવું પડે, તો આ 15 ટકા 25 ટકા બેંકને કોણ પ્રોવાઈડ કરશે? બેંક તમને ડિસ્કાઉન્ટ થોડી આપે, બેંક તો એનો પ્રોફિટ લેવાની જ છે. તો 15 ટકા 25 ટકા બેંકને કોણ પ્રોવાઈડ કરશે? આ સંસ્થા કેવીઆઈસી, રાઈટ? તો યસ, તો 2021-22માં ટોટલ કેવીઆઈસીએ 12,000 કરોડ રૂપિયાની ટોટલ કુલ મૂડીમાં 2,978 કરોડ રૂપિયાનું તેને સબસિડી આપી, આ 15 ટકા 25 ટકા કરીને. અને બેંકે કેટલા કરોડ રૂપિયાની લોન આપી? 9,000 કરોડ રૂપિયાની. ટોટલ 9,000 કરોડ આ અને 2,978, એટલે ટોટલ 11,978 કરોડ રૂપિયાની ટોટલ લોન આપવામાં આવી આ 1 લાખ સંસ્થાઓને સ્થાપવા માટે 2021-22માં. તો એ પણ તમારા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યુથી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, અને આ સ્કીમ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? તો આઈ થિંક તમને આ સ્કીમ વિશે ખબર પડી ગઈ હશે. ઓકે, ચલો નેક્સ્ટ ન્યૂઝ તરફ જઈએ. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે રાષ્ટ્રીય એપ્રેન્ટિસશીપ મેળો 2022, કે હમણાં રિસેન્ટલી સ્કિલ ઇન્ડિયા અને ડિરેક્ટરેટ જનરલ ઓફ ટ્રેનિંગ આ બંને સંસ્થાએ સાથે મળીને 700થી વધુ સ્થળોએ એક દિવસની એક એપ્રેન્ટિસશીપ મેળાનું આયોજન કરેલું હતું. અને આ મેળા યોજવાનો એ ટાર્ગેટ આ બે સંસ્થાનો એટલો જ હતો કે 1 લાખથી વધુ એપ્રેન્ટિસને અહીંયા ભરતી મળી રહે, અને આ મેળાની અંદર ટોટલ 4,000થી પણ વધુ સંસ્થાઓએ એ પાર્ટિસિપેટ કરેલું હતું કે જે લોકોને ઇમ્પ્લોઈઝની જરૂર હતી, રાઈટ? તો 700થી વધુ લોકેશન ઉપર આ મેળો યોજવામાં આવ્યો, રાઈટ? કઈ બે સંસ્થા દ્વારા? સ્કિલ ઇન્ડિયા, ડિરેક્ટોરેટ જનરલ ઓફ ટ્રેનિંગ, આ બે સંસ્થા દ્વારા 4,000થી વધુ ઓર્ગેનાઇઝરને પાર્ટિસિપેટ કર્યું. ઓકે, અને 1 લાખથી પણ વધુ એપ્રેન્ટાઇઝને એમાં ભરતી મળી, રાઈટ? અને કયા કયા લોકો અહીંયા અપ્લાય કરી શકશે? કે જે લોકોએ ધોરણ 12 પાસ કરેલું હોય, રાઈટ, અને ઓછામાં ઓછો તેમનો અભ્યાસ ધોરણ 5 સુધીનો હોય, રાઈટ, તેમની પાસે કોઈ પણ વસ્તુની અંદર ટ્રેનિંગ લીધેલું, એમની પાસે સર્ટિફિકેટ હોય, રાઈટ, પછી ડિપ્લોમા હોય અને સ્નાતક પણ હોય તો પણ તે અપ્લાય કરી શકે છે આ મેળાની અંદર, રાઈટ? ઓકે, અને જે તમને ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવશે, જે તમારે ટ્રેનિંગ પીરિયડ કમ્પ્લીટ થયા પછી, કારણ કે એપ્રેન્ટિસશીપની અંદર તમને જેમને જોબ મળે એ કોઈ દિવસ કાયમી ધોરણે ના હોય, એ હંમેશા ટેમ્પરરી જ હોય, ત્યાં તમને તમારી એપ્રેન્ટિસશીપ કમ્પ્લીટ થયા પછી તમને છોડી દેવામાં આવે, તમને એક સર્ટિફિકેટ પ્રોવાઈડ કરવામાં આવે, તે સર્ટિફિકેટના બેઝ ઉપર તમે કોઈ જગ્યાએ અપ્લાય કરી શકો. તો જે તમને સર્ટિફિકેટ પ્રોવાઈડ કરવામાં આવશે એ સંસ્થા કોણ છે? નેશનલ કાઉન્સિલ ફોર ધ વોકેશનલ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ દ્વારા તમને સર્ટિફિકેટ પ્રોવાઈડ કરવામાં આવશે, કે જ્યારે તમારું ટ્રેનિંગ, તમારું એપ્રેન્ટિસશીપ કમ્પ્લીટ થાય ત્યારે આ સંસ્થા દ્વારા તમને સર્ટિફિકેટ પ્રોવાઈડ કરવામાં આવશે. ઓકે, તો જસ્ટ નેશનલ એપ્રેન્ટિસશીપ મેળો, કારણ કે 700 લોકેશન પર બહુ જ મોટા પાયા પર થયો હતો, એના માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. 4,000 કરતાં વધારે સંસ્થાઓએ પાર્ટિસિપેટ કર્યું, 1 લાખ કરતાં વધારે લોકોને જોબ મળી, અને ટ્રેનિંગ કઈ સંસ્થા દ્વારા પ્રોવાઈડ કરવામાં આવશે? તો નેશનલ કાઉન્સિલ ફોર ધ વોકેશનલ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ દ્વારા. ઓકે, તો આઈ થિંક તમને આજની બધી જ ન્યૂઝની અંદર ખબર પડી હશે. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. બાય.